સિલેક્ટ કરવાનું અને ક્વોલિટીવાળો હોય એ કેવી રીતે આપણે જો એ આપણે જાણવાના છીએ તો સૌ પ્રથમ આપ સર્વેને સ્વાગત અને આજના વેબિનારનું જે ટાઇટલ છે ગુણવત્તા પ્રારંભિક શૈક્ષણિક કેન્દ્રને કેવી રીતે પસંદ કરવું મારી ઓળખાણ મારું નામ દિલશા ચારણિયા છે હું અહીંયા રિચમેન વર્જિનિયામાં છું અને છેલ્લા પચીસ ત્રીસ વર્ષોથી આગ ખાન એજ્યુકેશન બોર્ડ અને અર્લી ચાઇલ્ડહુડ પ્રોગ્રામ સાથે જોડાયેલી છું એઝ ફેસિલિટેટર તરીકે ટીચર ટીચર એજ્યુકેટર અને એઝ અ પેરેન્ટ તરીકે પણ મારા બંને બાળકો આ પ્રોગ્રામના થ્રુ ગયા છે અને આનું મહત્વ જે છે સમજી શકું છું કે કેવી રીતે આપણને આપણા કેવા અનુભવો હોય છે નાના બાળકના માવિત્રો તરીકે અને કેવી રીતે એ જે ચેલેન્જ છે એને આપણે કેવી રીતે આપણે પૂરું કરી શકીએ તો આજે આપણે આ વેબિનાર જે છે ગુજરાતીમાં રાખ્યો છે એનું કારણ એ છે કે આપણે મોલાની ઈચ્છા છે કે ઈચ્છા મુજબ કે આપણે હરેક બાળકને અ બરાબર બરાબરની ક્વોલિટીનું એજ્યુકેશન મળવું જોઈએ શિક્ષણ મળવું જોઈએ અને ભાષાના વજેથી કોઈ બી આપણે પાછળ ન રવા જોઈએ તો આપણી કોશિશ એમ હશે કે આપણે ગુજરાતીમાં હું શરૂ કરીશ ગુજરાતીમાં અમુક શબ્દોનો વપરાશ કરીશ અને પછી જેમ આપણે હું જે ઇંગ્લિશના અંદર જે વર્ડ્સ હોય છે અમુક જે આપણે સ્કૂલમાં વાપરીએ છીએ એ હું સાથે સાથે બોલતી જઈશ અને પછી એન્ડિંગ સુધીમાં અંત સુધી આપણે અમુક શબ્દો જે છે ઇંગ્લિશ સુધી ઇંગ્લિશમાં આપણે વારંવાર વાપરશું જેથી શું થાય કે હવે આ જે પ્રોગ્રામ છે આપણે અમેરિકામાં રહીએ છીએ આપણે ઇંગ્લિશ ના વગર વધારે આપણું કામ હાલતું નથી આપણે આપણા બાળકો બી જે છે એ સ્કૂલ જશે તો આપણે જ્યારે દાખલો કરાવશું ને જ્યારે સ્કૂલમાં આપણને આપણે ચેક કરવા જશું તો ત્યારે બી આપણને અમુક શબ્દો જે છે આપણે ઇંગ્લિશમાં એનો શું અર્થ થાય અને કેવી રીતે એ આપણે સમજીએ અને પછી જે એડમિશન ટાણે આપણે કેવી રીતે શું વાત કરવાની કેવી રીતે વાત કરવાની તો એના અંદર અમુક અંગ્રેજી શબ્દો જે છે એ વારંવાર વાપરવામાં આવે છે તો એની જે અગર આપણને આ સમજણ થઈ જાય તો આપણે આને આપણે એમ સમજશું કે આપણો આજનો હેતુ પૂરો થયો કરીને અને આપણે શબ્દો શબ્દોથી થોડા વાકેફ થઈ જાય થોડા આપણે આપણે થોડું કોન્ફિડન્સથી છે થોડું આપણે શું કે આત્મવિશ્વાસ થી આપણે વાત કરી શકીએ તો એ આપણો એક હેતુ છે કે આપણને એ મેળવવાનો છે આજના વેબિનારના અંત સુધી તો આપણે જે છે સૌથી પહેલા આપણે આપણા આજના એજન્ડા જોઈએ કે આજનો આપણું એજન્ડા શું છે આપણે અરાઉન્ડ આપણું જે વેબિનાર છે અરાઉન્ડ પિસ્તાલીસ મિનિટ ચાલશે તો પિસ્તાલીસ મિનિટમાં આપણે શું હાંસલ કરશું તો આપણે જે પહેલો આપણો ધ્યેય છે એ છે કે આપણું બાળક જે છે સૌથી પ્રથમ તો આવા લર્નિંગ સેન્ટરમાં એને જવાની જરૂરત જ શું છે આપણે સમજીએ કે પ્રારંભિક શિક્ષણ કેન્દ્રમાં જવાની જરૂરત શું છે પ્રારંભિક શિક્ષણ કેન્દ્ર એટલે કે આપણે જેને પ્રી સ્કૂલ કહીએ મોન્ટેસરી અથવા તો આપણે કહીએ તો ત્યાં આપણે શા માટે બાળકને મોકલવા જોઈએ સૌથી પ્રથમ બીજું કે કોવિડના ટાઈમ પ્રમાણે હવે આપણે એમ વિચારીએ કે કોવિડનું આ બધું છે તો આપણી બાળકની સલામતીનું આપણે ધ્યાન રાખશું તો એ ધ્યાનમાં મૂકીને આપણે મૂકવા જોઈએ કે ના મૂકવા જોઈએ મૂકીએ તો પછી શું આપણને ધ્યાનમાં રાખવાનું છે કેવી રીતે આપણે ઈ ખબર પડે અથવા કેવી રીતે આપણે એનું મૂલ્યાંકન કરી શકીએ કે આ મારા બાળક માટે બરાબર છે કે નહીં અને ત્રીજું જે છે કે આપણે આટલા ઘણા બધા લર્નિંગ સેન્ટરો હોય છે પ્રીસ્કૂલ્સ હોય છે તો એમાંથી આપણે કયું પ્રીસ્કૂલ જે છે એ મારા બાળક માટે બરાબર છે મારી ફેમિલી માટે બરાબર છે મને કઈ કેવી રીતે ખબર પડે કે આ સ્કૂલ જે છે એ સારી છે અને વા મોકલવા જેવું છે કરીને તો એ આપણે

આપણા બાળકનું જે રીતે શિક્ષણ શરૂઆતના વર્ષોમાં થાય છે એ એમના આવતા જીવનની તકની ચાવી છે તો આવતા જીવનમાં એને જે પણ મેળવવું છે એને મેળવવા માટે આ જે સમય છે એ ઘણો જ મૂલ્યવાન સમય છે અને આ સમયના અંદર જે એને શિક્ષણ મળશે એના માટે એક પોતાને માટે એક ચાવી છે આગળ જતા જે તકો છે એને દરવાજાને ખોલવા માટે તો આપણે જોઈએ કે આ લર્નિંગ સેન્ટર જે પ્રારંભિક શિક્ષણ કેન્દ્ર છે એ શું છે આપણે કઈ જગ્યાને એમ કહી શકીએ કે આ એક લર્નિંગ સેન્ટર છે આપણે આ શબ્દો ઘડી ઘડી આપણે સાંભળીએ છીએ ક્યારેક આપણે સાંભળીએ છીએ કે પ્રી સ્કૂલ છે કોઈ કેસે મોન્ટેસરી છે કોઈ છે કેસે કે ચાઇલ્ડ કેર સેન્ટર છે આ અલગ અલગ શબ્દો છે જેથી જેનાથી આપણને ખબર પડે કે આ જગ્યાએ બાળકને શિક્ષણ મળે છે તો જે જગ્યા આપણા ઘરની બહાર હોય અને જે જગ્યા આપણે બાળકને મોકલીએ કે જ્યાં એ લોકો શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ જગ્યાને આપણે પ્રારંભિક શિક્ષણ કેન્દ્ર કહી શકીએ હવે આના ઘણા ઘણા આપણે જોઈએ કે અલગ અલગ પ્રકારના કેન્દ્રો હોય જેમ કે પ્રિસ્કૂલ હોય તો પ્રી સ્કૂલ નામથી આપણે બોલાવતા હોય અલગ અલગ જે ફિલોસોફી હોય જે અલગ અલગ લોકોના કરિક્યુલમ હોય એના પ્રમાણે એના નામ હોય છે તો આમાં સૌથી એક ચીજ જે છે ધ્યાનમાં રાખવાની છે કે જે ડે કેર શબ્દ છે એ જે છે થોડું બહુ ઢીલી તરીકે વાપરવામાં આવે છે કોઈ કેસે ડે કેર એટલે કે જ્યાં એને બાળકને શિક્ષણ મળે છે કોઈ કેસે ડે કેર એટલે કે જ્યાં બાળકનું ખાલી સંભાળ થાય છે કે એનું ખાવાનું પીવાનું સુવાનું એને રમવા માટે થોડું ટાઈમ એમ ખાલી આપણે બાપ કામ પર જઈએ તો આપણે મૂકીને જઈએ તો પણ ત્યાં શિક્ષણ થાય કે ન થાય એ જરૂરી નથી પણ અમુક ટેકેર એવા હોય કે ત્યાં એ લોકો આ બધું ધ્યાન રાખે બાળકનું અને સાથે સાથે બાળકનું શિક્ષણ પણ ધ્યાન રાખતા હોય બાળકના વિકાસનું પણ ધ્યાન રાખતા હોય તો એ ફેર જે છે એ સમજવાની ઘણી આપણને જરૂરત છે કે આપણને ખબર પડે કે આપણા માટે આ ક્વોલિટી કયું છે કરીને આપણને બાળકને ખાલી સંભાળવા માટે મોકલવાના છે એક બાજુમાં આંટી પાસે મોકલવાના છે એવા એવી જગ્યા પર મોકલવાની છે કે પછી આપણને તો આપણે ઘરમાં આપણે બાળકને રાખીએ અને કાંઈ શિક્ષણ ના આપીએ એમાં અને આ ડેકેરમાં ફરક શું છે તો જયારે એને બરાબરનું ક્વોલિટીનું શિક્ષણ મળતું હોય એટલે એ જગ્યા આપણને અ પિક કરવાની છે તો એ હવે આપણે કેવી રીતે કરીએ તો આપણું જે સંશોધન છે એ શું કહે છે તો આ જે ફર્સ્ટ ફાઈવ યર્સ ફંડ કરીને એક ઓર્ગેનાઇઝેશન છે એ લોકો રિસર્ચ કરે છે એ લોકો આ બધું સંશોધન કરે છે અને એ લોકોનું ગવર્મેન્ટ ફંડિંગ પણ હોય છે અને પછી મોટી યુનિવર્સિટીઝ અને પ્રાઇવેટ ફંડિંગથી પણ એ લોકોને આ રિસર્ચ કરવા માટે સફળતા મળે છે તો જેમ કે આપણે હાર્વર્ડ છે હાર્વર્ડ યુનિવર્સિટીને એવા ઘણા પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યુશન હોય એ લોકો પણ આના અંદર ઇન્વેસ્ટ કરે છે કે એ લોકો આ રિસર્ચ કરી શકે તો આ બધા રિસર્ચના પ્રમાણે એ લોકોએ આ બધા આ બધું એ લોકોએ જાણ કરી છે હવે પેલું જે છે કે બાળકો જે કિન્ડર માં જાય છે એ લોકો અગર એ લોકો પ્રિસ્કૂલમાં નથી ગયા હોય નથી ગયા અને ડાયરેક્ટ કિન્ડર ગાર્ટનમાં જાય છે તો એ લોકો બીજા બચ્ચાઓના કરતા થોડા પાછળ હોય છે તો જે બાળકોને પ્રી માં જવા મળે છે અને પછી કિન્ડર ગાર્ટનમાં જાય છે તો એ લોકોને વધારે ફાયદો છે એ લોકો થોડા આગળ હોય છે એ લોકોને બરાબર સમજમાં આવે છે તો એ લોકો પાછળ નથી રહેતા તો એ લોકોને થોડું એ લોકોના કોન્ફિડન્સ લેવલ સારું હોય છે એ લોકોને વધારે એ લોકો બીજા બાળકો સાથે વધારે સોશિયલાઇઝ કરી શકે છે વધારે એ લોકો સાથે રમત ગમત કરી શકે છે એ લોકોને થોડું વધારે કોન્ફિડન્સ હોય છે અથવા અને બીજું કે એ લોકો રેડી પણ હોય છે રેડી એટલે રેડી નું મતલબ એમ નથી કે ખાલી એ લોકો રમી શકે અથવા તો જે એ લોકોને શીખવવામાં આવે એ સમજે રેડી નો મતલબ એ પણ હોય છે કે જ્યારે કિન્ડર માં જાય છે બાળક તો એને એ લોકોને લખવાનું આપે છે કલરિંગ આપે છે કોઈ એક્ટિવિટી હોય માં એ લોકોને ઇન્સ્ટ્રક્શન આપે છે એ લોકોને કહે કે તમને આ એક્ટિવિટી આવી આ પ્રવૃત્તિ આવી રીતે કરવાની છે તો ઈ જે છે ઈ સમજ જે છે કે ઇન્સ્ટ્રક્શન કેમ ફોલો કરવાનું કે કેમ કોઈ મને કંઈ કહે તો હું એક ઇન્સ્ટ્રક્શન હોય તો એનું કેવી રીતે મને ફોલો કરવાનું બે ઇન્સ્ટ્રક્શન હોય તો કેવી રીતે તો ઈ જે માનસિક વિકાસ હોય એનો શારીરિક વિકાસ હોય અને જે ભાવનાત્મક અને અ જે આપણે કહીએ કે સામાજિક વિકાસ હોય એ વિકાસ જે છે એ અગર જો આપણે સ્કૂલમાં કિન્ડરગાર્ટન પહેલા પ્રિસ્કૂલમાં ન મોકલ્યા હોય તો એ ચાન્સ થતા હોય એ આપણે જાણી જોઈને નથી કરાવ્યા પણ જ્યારે એ લોકો પ્રિસ્કૂલમાં જઈએ તો એ લોકો આ બધું ધ્યાનમાં રાખે લોકો કિન્ડરગાર્ટન માટે તૈયાર કરે છે તો જ્યારે એ લોકોને તૈયાર કરે છે અને પછી લોકો સ્કૂલમાં જાય અને સમજો કે તમે તૈયારી નથી કરી અને તમે પછી સ્કૂલ માં જાઓ તો શું ફેરાય આવે એવો પ્રકારનો ફેર આવે તો એવી રીતે આપણે જોઈએ કે જે બાળકો પ્રીસ્કૂલ તૈયાર હોય છે એકેડેમિકલી શીખવા માટે સ્કૂલના અંદર હાઈ સ્કૂલ સોરી કેન્ડર ગાર્ડનમાં બીજું જે છે કે હાઈ ક્વોલિટીની અર્લી ચાઇલ્ડહુડ એડ્યુકેશન જે હોય એનાથી શું થાય છે કે બાળકની જે અને આપણે જે છે ને જયારે બી હું કહું છું કે પ્રારંભિક શિક્ષણિક કેન્દ્ર હું હંમેશા હાઈ ક્વોલિટીની વાત કરું છું કે સારી ક્વોલિટીની હોય એટલે આપણે જેમ મેં કીધું કે આપણે અગર ખાલી ડેકેરમાં મૂક્યા હોય તો આપણે એમ નથી એક્સપેક્ટ કરી શકતા આપણે એમ નથી આ કરી શકતા કે એ બહુ સારું કરશે સ્કૂલમાં એમાં એ તૈયારી મળે છે ને કે નહીં એ તૈયાર થાય છે કે નહીં પણ આપણે જયારે હું જ્યારે બી આનું અર્લી ચાઈલ્ડહુડની વાત કરું છું તો હું ક્વોલિટીની વાત કરું છું કે ક્વોલિટી પ્રોગ્રામમાં ગયા હોય તો ત્યારે શું થાય કે એ લોકોનું જે ક્લાસના અંદર ધ્યાન હોય એ ધ્યાન થી રાખી શકે કારણ કે એને ટ્રેનિંગ મળી છે કે કેવી રીતે એને એને મગજને ટ્રેનિંગ મળી છે કે કેવી રીતે એને ધ્યાન આપવાનું છે તો એ બરાબરથી તો એની જે અટેન્ડન્સ હોય એ પણ સારી હોય એની જે ક્લાસમાં જયારે હોય તો ત્યારે એ વધારે ન શરમાય એટલે જેટલું શરમાયા વગર ધ્યાન ભાગ લે તો એ બધી ક્વોલિટી આવે છે એના અંદર ત્રીજું જે છે આપણે જોઈએ કે ચાઇલ્ડ કેરની જે ક્વોલિટી જે હોય એનું લાંબા ગાળા સુધી બાળકના ઉપર અસર થાય છે તો કેવા પ્રકારનું અસર થાય છે લાંબા ગાળા સુધી શારીરિક માનસિક સામાજિક અને ભાવનાત્મક રીતે આ બધે રીતે એની જે આપણે જેમ પેલા કહ્યું કે એ સ્કૂલમાં જવા માટે તૈયાર હોય છે તો ફક્ત સ્કૂલ પૂરતું જ નથી પણ આગળ જઈને એને લાંબા ગાળા સુધી એટલે ફક્ત કિન્ડર ગાર્ડનમાં નહીં જેમકે આપણે કે કે અગર જો પહેલો પગથ સફળ હોય તો બીજો ત્રીજો આસાનીથી થઈ જાય રાઈટ તો એ અગર સફળ થાય છે તો એને એનું અસર જે છે એ આગળના વર્ષોમાં બી થાય છે એટલે ફર્સ્ટ ગ્રેડમાં સેકન્ડ ગ્રેડમાં ને આગળ જતા બી એના ઉપર અસર તો એટલે લાંબા ગાળા સુધી એનું અસર જે છે ફક્ત કિન્ડરગાર્ટન માટે જ અસર નથી રહેતો પછી આપણે જોઈએ કે જે હાઈ ક્વોલિટીની પ્રોગ્રામ હોય ચોથો નંબર જે છે એના અંદર આપણે એમ જોઈએ કે બાળકનું જે છે આઈક્યુ સ્કોર છે એ દસ પોઈન્ટ થી વધી શકે તો અગર જો આપણે ઉદાહરણ તરીકે લઈએ કે આઈક્યુ જે છે હોય અને એકસો દસ તો વિચારો કે એનું કેટલું આઈક્યુ માં ફરક પડે એનું જે મેન્ટ જે એની જે માનસિક વિકાસ છે એ કેટલો વધારે એના ઉપર એને ફાયદો થાય છે અને પછી આપણે બીજું એક જોઈએ કે જે બાળક આગળ જાય છે એનું જે એના જે બીજા બાળકો કરતા એ પંદર ટકા વધારે એનું વધારે ડેવલપ શું કે સારું કરવાના ચાન્સ હોય છે એટલે ગ્રેડ રિપીટ કરવાના ચાન્સ પંદર ટકાથી ઓછા થઈ જાય છે છઠ્ઠી પોઈન્ટ એ છે કે પ્રિસ્કૂલ જે છે સ્પેશિયલ એડ્યુકેશન પ્લેસમેન્ટમાં દસ ટકાનો ઓછા થાય છે એનો જે અસર છે દસ ટકા ઓછા છે આનો આનો શું અર્થ શું થાય તો સ્પેશિયલ એડ્યુકેશન એટલે શું આપણે સમજીએ કે સ્પેશિયલ એડ્યુકેશન એ છે કે જેમાં બાળક જે છે છે એને અમુક ચીજો માટે વધારે ધ્યાનની જરૂરત પડે કે કે જેમ આપણે જોઈએ કે ક્યારેક બાળકને સાંભળવામાં કાંઈક તકલીફ હોય અથવા બોલવામાં તકલીફ હોય અથવા બાળક જે છે જેટલું બે વર્ષની ઉંમરમાં બોલવું જોઈએ ના બોલતું હોય અથવા ત્રણ વર્ષની ઉંમરમાં જેટલું બોલવું જોઈએ ના બોલતું હોય તો આ જે છે આ આ જાય તો તો બધી જે જે વિકાસની વિકાસ બરાબર ન થયો હોય ઈ લોકો ત્યાંને ત્યાં પકડી શકે છે કે આ આપણો વિકાસ થવાનો થવો જોતો તો આ બાળકમાં નથી તો આપણે એને શું કરાવીએ કરાવીએ તો ઈ એનો વિકાસ બરાબર થાય અગર જો આ વિકાસ એનું બરાબર થશે તો પછી એ થી સમજી શકશે બરાબર થી ભણી શકશે અને માટે તૈયાર થઈ શકશે તો અગર જો આ શરૂઆતમાં નથી પકડી શકતા તો શું થાય છે ચાન્સ વધી જાય છે કે જાય તો એને સ્પેશિયલ ના અંદર મૂકવામાં આવે અને જયારે સ્પેશિયલ એજ્યુકેશનમાં મૂકવામાં આવે તો જે એની જરૂરિયાતની રેગ્યુલર ક્લાસ હોય એ ક્લાસમાંથી એને કાઢીને એને સાઈડ ઉપર લઈને જે નથી આવડતું એ કરાવવામાં આવતું હોય તો એમાં શું થાય કે બાળકને પેલા તો એને જે એના ઉંમરના પ્રમાણે જે એને મળવું જોઈએ એના કરતા એને અલગથી મળે છે અને એ જે છે એને અલગ વધારે ધ્યાન આપવામાં આપવું પડશે તો આપણે આ પછી જઈને એનો ઉકેલ કાઢીએ એના કરતા આપણે પહેલાથી જ એનું ધ્યાન રાખીએ કે આ તકલીફ આવે જ ના એના માટે આપણે શરૂઆતથી જ સારી સારી અગર પ્રિસ્કૂલ હોય તો એ લોકો આ બધું ધ્યાન રાખે છે એટલે જયારે આપણે ક્વોલિટી એડ્યુકેશનની વાત કરીએ ક્વોલિટી શૈક્ષણિક કેન્દ્રની વાત કરીએ તો એ કેન્દ્રમાં એવું કંઈક હોવું જોઈએ એ લોકોના કરિક્યુલમમાં કે જેથી આપણે એ પકડી શકીએ પહેલાથી આપણે જો આપણા બાળકો ઇસીડીસીમાં જતા હોય તો આપણને ખબર છે કે આપણે સ્ક્રીનિંગ કરીએ છીએ આપણે એએસક્યુ વાપરીએ છીએ બટેલ વાપરીએ છીએ જે પી આપણે તો આપણે એ સ્ક્રીનિંગના અંદર આપણને ખબર પડી જશે કે બાળક એના ઉંમરના પ્રમાણે વિકાસ કરી રહ્યો છે કે નથી કરી રહ્યો નથી કરી રહ્યા તો આપણે એની મદદ કરી શકીએ જેથી એ પોતાની ઉંમરના પ્રમાણે બરાબરથી ડેવલપ થઈ શકે બીજું જે છે કે અર્લી લર્નિંગ અને કેર ઇન્ક્રીઝિસ હાઈ સ્કૂલ ગ્રેજ્યુએશન રેટ એટલે કે જે બાળકો જોવામાં આપણે કીધું ને કે લાંબા ગાળા સુધી અસર રહે છે તો આ લાંબો ગાળો ખાલી થર્ડ સ્ટેન્ડર્ડ ફોર્થ સ્ટેન્ડર્ડ ફોર્થ ગ્રેડ સુધી નથી ચાલતું આ ચાલે છે હાઈ સ્કૂલ સુધી અને એના આગળ પણ જયારે બાળક એડલ્ટ હોય એના થી પણ વધારે સુધી એનો લાંબા ગાળાનો અસર થાય છે જોવામાં આવ્યું છે કે જે બાળકો અર્લી લર્નિંગ સેન્ટરમાં ગયા હતા એ ગ્રેજ્યુએટ થવાનું ચૌદ ટકાથી વધારે છે બીજું આપણે જોઈએ કે અર્લી લેંગ્વેજ સ્કિલ જે બાળકની ભાષા જેની જબાન છે જે બોલે છે એનું જે ફાઉન્ડેશન હોય એનું જે પાયો છે જે આપણે નંબર ગણિત કરીએ છીએ એનો જે પાયો છે વાંચવાનો જે રીડી છે એનો જે પાયો છે એ બધા જે એના પાયા જે છે એ શરૂઆતના પહેલા અમુક વર્ષોના અંદર કહેવામાં આવે છે એ જન્મથી લઈને આઠ વર્ષ સુધીના વચ્ચે થાય છે પણ આપણે એનું વધારે ધ્યાન આપણે પેલા ત્રણ વર્ષમાં સૌથી વધારે એનો અસર થાય છે અને એના પછી આપણે એને ડેવલપ કરતા જઈએ છીએ પણ એટલા માટે બહુ જરૂરી છે કે એના જે પહેલા જીવનના જે પહેલા વર્ષો છે એના અંદર આપણે એને તક આપીએ કે જેથી એ બાળક એના માટે એટલે શું કે એ રેડી હોય છે રાઈટ એ ટાઈમ પર તો એને ખાલી તકની જરૂરત છે તો આપણે એ ખાલી તક એને આપીએ છીએ કે જેથી ઈ જે એને એના અંદર જે ક્ષમતા છે એ ક્ષમતા એની બહાર આવી શકે અને જે નવમી પોઈન્ટ એમ છે કે જોવામાં આવ્યું છે કે જે બાળકો કિન્ડર ગાર્ડન અને અર્લી પ્રીસ્કૂલમાં જાય છે એ લોકોના ચાન્સ કોઈ બી સ્કિલને માસ્ટર કરવા માટે કોઈ બી પ્રવૃત્તિને માસ્ટર કરવા માટે એ લોકોના એટી ટુ પર્સન્ટ ચાન્સ વધારે હોય છે બવા આઈ થિંક બવાણું થાય પર્સન્ટ એના અગિયાર અગિયાર વર્ષની ઉંમર સુધી એના ચાન્સ છે કે એ વધારે કરી શકે અને જે લોકો નથી જતા સ્કૂલ પ્રીસ્કૂલ નથી જતા એ લોકો ફક્ત પિસ્તાલીસ ટકા સુધી રેડી હોય છે એટલે આપણે જોઈએ કે એ લોકોનો જે ફાઉન્ડેશન જે છે એટી ટુ પરસેન્ટ ચાન્સ એના વધારે છે કે એ વધારે સ્ટ્રોંગ એનું ફાઉન્ડેશન બિલ્ડ થઈ શકે છે પછી આપણે એમ જોઈએ કે આપણે હવે જોયું કે બાળકને શા માટે અ જરૂરી છે માં જવા માટે રાઈટ એક સેન્ટર સેન્ટરમાં જવાની જરૂરત શું છે હવે આપણે કહીએ કે જરૂરત છે પણ હવે કઈ માં મોકલવાના કેટલા વેલેથી મોકલવાના અને કેટલા વર્ષ સુધી મોકલવાના રાઈટ કેટલા દિવસ મોકલવાના કેટલા કલાક મોકલવાના તો સ્ટડીઝ જે છે એ જોવામાં આવ્યું છે કે અઢાર મહિના સુધીનું બાળક જે હોય એને ઓછામાં ઓછું 3 થી દસ કલાક અઠવાડિયામાં એના માટે સારું છે ત્રણ વર્ષ સુધીની ઉંમરને અઠવાડિયાના પંદર કલાક અને જે ચાર વર્ષ સુધી થાય બાળક તો એને ફૂલ ટાઈમ પ્રી સ્કૂલ આપણે અગર કહે કે અઠવાડિયાના તો દસ થી ત્રણ કલાક શું એક જ દિવસમાં અઠવાડિયામાં કે પછી બે દિવસમાં કે ત્રણ દિવસમાં તો આપણને એ ધ્યાનમાં રાખવું છે કે આના અંદર જરૂરી એ છે કે બાળકને એ જે તક જે મળવી છે જે એને પ્રોગ્રામનો અગર જો ફાયદો લેવો છે તો એના અંદર એ જરૂરી છે કે એને રોજ થોડું 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 મળતું હોય તો એને જે કન્સિસ્ટન્સી હોય કે જે શું કે એને વારંવાર જે આપણે એમ જોઈએ કે અગર મને કાંઈ નવું શીખવું હોય કે દરવાજો ખોલ બાળકને અગર મને શીખાવું છે દરવાજો ખોલ તો હું એને એક દિવસ આખો દિવસ કહેતી રહું કે દરવાજો ખોલ દરવાજો ખોલ દરવાજો ખોલ તો ઈ બેટર રહે કે પછી રોજ એને યાદી અપાવતા જવાનું કે આજે આજે મેં તને શીખાડ્યું દરવાજો આમ ખોલવાનું કાલે ફરીથી હું તને એ ચીજ ફરીથી રિપીટ કર્યું તો અલગ અલગ દિવસે અલગ અલગ ટાઈમ પર આમ રિપીટ કરતા કરતા શું થાય કે એનું જે મગજના અંદર જે છે એનું જે ડેવલપમેન્ટ છે એનું જે મગજનો વિકાસ છે એના અંદર એ જે છે કનેક્શન બરાબર થાય છે તો એનો જે બ્રેઇન ડેવલપમેન્ટના પ્રમાણે એને એ બરાબરથી એના મગજમાં એ વાતને બેસે છે તો એના માટે જરૂરી છે કે બાળકને રિપીટ થાય પણ એ એક જ ટાઈમ પર એક જ દિવસે એક જ એમાં ન હોય રાઈટ તો અગર જો આપણે કે છે કે સ્કૂલમાં આપણે મોકલીએ પ્રીસ્કૂલમાં આપણે મોકલીએ કે પંદર કલાક સમજો ત્રણ વર્ષના ઉંમરના બાળકને તો રોજ સમજો ત્રણ ત્રણ કલાક પાંચ દિવસ માટે તો રોજ ત્રણ કલાક માટે એનું એક રૂટીન થાય અને એ રૂટીન ના અંદર એ જેમટેબલ હોય એના અંદર એ જે બાળક કરે તો એના મગજમાં એ બરાબરથી ઉતરે છે કારણ કે એ ફક્ત એક જ કાર્ય નથી કરી રહ્યો પણ એ જ કાર્ય અલગ અલગ તરીકેથી કરે છે અલગ અલગ રીતે કરે છે અલગ અલગ ટાઈમ પર કરે છે તે જેથી એને એ મગજમાં બેસે છે તો એના અને એના મગજમાં જે છે એ કનેક્શન થાય છે તો આપણે એના માટે ટ્રાય કરવાનું કે ઈ અ અગર જો પાંચ દિવસ નથી મોકલાવી શકતા તો અઠવાડિયામાં ત્રણ દિવસ પાંચ પાંચ કલાક માટે તો એવી રીતે પણ એક રૂટિન હોય કે એક અઠવાડિયે એક કલાક એક અઠવાડિયે બે કલાક એક અઠવાડિયે ચાર કલાક એમ નહીં અગર જે પણ તમે ડિસાઇડ કરો કે મને ફક્ત અઠવાડિયામાં એક દિવસ મોકલવું છે તો હર અઠવાડિયામાં એક દિવસ અગર જો એમ નહીં કે પછી આ અઠવાડિયામાં એક અને બીજા અઠવાડિયામાં બે તો એ બી થોડું થઈ તો આપણે એને કોશિશ કરવાની કે આપણે થોડું કન્સિસ્ટન્સી રાખીએ તો અને આપણને મેઇન જો આપણું હેતુ એ નથી કે બાળક ફક્ત એક જ ખાલી મગજનો જ એનો વિકાસ થાય પણ આપણો આપણો હેતુ એવો જોઈએ કે આના અંદર બાળકનું જે છે પૂરું હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય એટલે શું કે આપણે સર્વગ્રહી વિકાસ કે એનું સર્વગ્રહી વિકાસ એટલે એના અંદર શું કાઉન્ટ થાય એના અંદર એનું સામાજિક વિકાસ થાય એનું ભાવનાત્મક વિકાસ છે એનું મગજનો વિકાસ છે અને એની શારીરિક વિકાસ છે આ આ આ બધે વિકાસો જે છે એ બધા માટે કઈ કઈ પ્રોગ્રામના જોઈએ જોઈએ એની સ્કૂલના બધું કવર થવું હવે આપણે એ જોયું કે સ્કૂલમાં આપણને મોકલવું છે અને શા માટે મોકલવું છે હવે પણ આપણને ફિકર છે કે હવે મારું બાળક કોવિડના ટાઈમ પર હું કેમ મૂકું મારા બાળકને એની એની સલામતીનું શું રાઈટ કેવી રીતે હું હવે તો આપણે પેલા સમજીએ કે કોવિડમાં હવે પેલા બાળકના ઉપર શું થઈ રહ્યું છે બાળકના મગજમાં શું થઈ બાળકના ઉપર શું અસર થયો છે અને ઈ આપણે કેવી રીતે એનો સામનો કરી શકીએ એ જે ચેલેન્જ છે એને કેવી રીતે આપણે ઓવરકમ કરી શકીએ તો આપણે જોવામાં આવ્યું છે જે બી નાનું મોટું રિસર્ચ થયું છે કારણ કે આ ફક્ત એક વર્ષનો ટાઈમ છે અને આ એક વર્ષમાં જે બી આપણને ખબર પડી છે જે બી ઇન્ફોર્મેશન જે બી આપણે જ્ઞાન આવ્યું છે એનું જે અંદાજો જે છે કે આ આવી રીતે બાળક ઉપર અસર થયો છે તો આમાં અસરમાં એમ જોવામાં આવ્યું છે કે બાળકના ઉપર થોડો સ્ટ્રેસ બી વધી ગયો છે તો આપણે કે બાળક છે બાળકને શું સ્ટ્રેસ થાય એને કઈ વાતની ચિંતા થાય એને શું છે આપણે તો એનું ધ્યાન રાખીએ છીએ આપણે ઘરમાં છીએ ઇનફેક્ટ આપણે હમણાં પૂરો ટાઈમ ઘરમાં છે તો પૂરો ટાઈમ આપણે ધ્યાન આપીએ છીએ તો પણ કેવા પ્રકારના સ્ટ્રેસ થાય થઈ શકે બાળકને તો બાળકને જે છે આપણે જોઈએ કે અગર ઘરના અંદર કોઈ સ્ટ્રેસ હોય તો એ ઓટોમેટિકલી બાળકના અંદર ટ્રાન્સફર થઈ શકે છે રાઈટ

તો દિવસમાં માં પેલા ઓછા જણ હતા તો મને થોડી છુટાન હતી હું ક્યાં બી ભાગી શકતો તો કઈ બી રમી શકતો તો હવે આટલા બધા જણ છે તો મારી જગ્યા જે છે ઘરના અંદર ઓછી થઈ ગઈ છે મને બધાને જવાબ આપવું પડે પડે બધા સાથે રમવું પડે તો મારું પોતાનું ટાઈમ મને મળે કે ન મળે તો આપણે બાળકના મગજથી આપણે વિચારીએ કે એને શારીરિક રીતે એને કયા ચેલેન્જ આવ્યા રાઈટ બીજું મેન્ટલી આપણે અગર આપણને આટલું બધું ટેન્શન હોય ખાવા પીવાનું ટેન્શન હોય પગારનું ટેન્શન હોય આપણું રેન્ટ ભરવાનું છે મોર્ગેજ ભરવાની છે એ બધા ટેન્શન હોય અને ઈ બધા ટેન્શન સાથે આપણી જે આપસમાં આપણે જે તરીકેથી એક સાથે એકબીજા સાથે વ્યવહાર કરતા હોય અને એ વ્યવહાર જોઈને બાળકના ઉપર કેવો અસર થાય સારો વ્યવહાર પણ થઈ શકે શાંતિનો વ્યવહાર પણ હોય અને ઝગડા પણ થઈ શકતા હોય કાંઈ પણ હોય પણ એ બાળક જે છે એ બધું જોઈ રહ્યું છે તો બાળકના મગજમાં શું એનું અસર થાય છે તો એ એક સ્ટ્રેસ હોય છે તો એવા અલગ અલગ પ્રકારના બાળકના ઉપર સ્ટ્રેસ થાય બીજું આપણે જોઈએ કે બાળક અંદર આપણે નાનું બાળક હોય તો સૌથી પ્રથમ તો શું આપણે જમાતખાને લઈ જતા સાથે રમે એના ઉંમરના બાળકો સાથે રમે અગર જો ચલો જમાતખાનું નથી આપણે પાર્કમાં લઈ જઈએ પાર્કના અંદર બીજા બાળકોને મળે પણ હમણાં કોવિડના વજેથી શું થાય છે કે આપણે જમા નથી થઈ શકતા અને જો અગર આપણે ફેમિલીમાં બી જમા થાય છે તો આપણે બહુ ધ્યાન રાખીને જમા થાય છે કે આટલા જ જણા હોય અને જરૂરી નથી કે બાળકની ઉંમરનું બીજા બાળક બી હોય મોટા હોય નાના હોય પણ એના પોતાની ઉંમરના બાળક હોય ના હોય તો જે છે એનું પોતાનું જે સામાજિક વિકાસ જે છે એના અંદર અસર પડ્યું છે રાઈટ એ આપણને જોવામાં આવ્યું છે કે બાળકના જે સામાજિક જે વ્યવહાર છે એના અંદર ઘણો ફેર આવ્યો છે એને એ બધી તકો નથી મળતી જે એને રેગ્યુલરલી પેલા આપણે આપી શકતા હતા અથવા આપી આપવાની આપણી ઈચ્છા હોય તો એના વજેથી શું થાય છે કે એનું જે સામાજિક વિકાસ છે એના અંદર થોડું ચેલેન્જ આવ્યું છે આપણને ફોર એક્ઝામ્પલ અગર આપણે એને શેરિંગ શીખાડવું હોય તો આપણે મોટા સાથે એટલે ઘરના મોટા સાથે અથવા તો નાના સાથે આપણે કરાવી શકીએ પણ એની જ ઉંમરના અગર બાળક ના હોય અને એક કરતાં વધારે ના હોય તો એ જે શીખાવીએ છીએ આપણે એ શીખાવાનું થોડું મુશ્કેલ થઈ જાય અને એને સમજ બી આવતું હોય પણ એને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો સ્ટ્રક્ચર હવે આપણે અગર કામ પર જતા હોય આપણે ક્વોરેન્ટીનમાં ના હોય એટલે કોવિડ જ્યારે નહોતું તો આપણું એક સ્ટ્રક્ચર હતું રાઈટ આપણું ટેબલ હોય આપણું રૂટિન હોય કે આટલા વાગે ઉઠવાનું આટલા વાગે સ્કૂલ જવાનું આટલા વાગે કામ પર જવાનું આ વખતે ખાવાનું આ વખતે સુવાનું આ વખતે ટીવી જોવાનું આપણું એક એક ટાઈમ ટેબલ હોય છે પણ હવે ક્વોરન્ટીનના વજેથી અને ઘરમાં રહેવાના વજેથી ઘણા જણા આ ટેબલ નથી મેન્ટેન કરી શકતા જ્યારે જોઈએ ટીવી જોઈ લો જ્યારે જોઈએ ત્યારે આ કરી લ્યો તે કરી લો તો એના અંદર જે છે બાળકનું જે છે જે સ્ટ્રક્ચર હોય ટાઈમટેબલ હોય એ એનો કાંટો જે છે એ ઘડિયાળનો એનો અંદરનો ઘડિયાળનો કાંટો હટી ગયો છે રાઈટ એટલે એન્ડલેસ આપણે ધ્યાન રાખ્યું હોય પણ આપણે કેટલું પણ ધ્યાન રાખીએ પણ આપણો પોતાનો ટેબલ ચેન્જ થઈ ગયો છે તો એના વજેથી બાળકનો ટાઈમટેબલ પણ એના પર અસર થાય છે તો એ એક અસર થયો છે બીજું કે આપણે અગર એને બાળકને ઘરમાં રાખ્યા છે તો આપણે શું એને અગર જે બાળક સ્કૂલ જાય તો એ આપણે કે ગણિત જે છે વાંચન જે છે એ બધા જે એના સ્કિલ હોય છે એ બધા એને એક્સપોઝર મળે છે રાઈટ એને એના એને એ બધા જે કોન્સેપ્ટ હોય એ શીખવા માટે એને મદદ મળે છે સ્કૂલમાં પણ હવે ઘરના અંદર આપણે અગર આપણે કરવું બી હોય ને આપણને આવડતું બી હોય તો આપણે કેટલો ટાઈમ આપી શકીએ અને એને અલગથી કેટલો ટાઈમ આપી શકીએ આપણે કોશિશ કરીએ છીએ કે આપણે જયારે એસીડીની ક્લાસમાં બેસીએ આપણને જે હોમવર્ક મળે અથવા આપણને જે પીઆરજીમાંથી આપણે એક્ટિવિટી કરાવીએ આપણે કોશિશ કરીએ પણ કેટલી હદ સુધી આપણે કરી શકીએ છીએ કારણ કે આપણા જે ઘરના બી રિસ્પોન્સિબિલિટી છે જે ઘરના અંદર બી કામ છે એ વધી ગયું છે તો આપણા માટે એ બી થોડું મુશ્કેલ થઈ જાય છે અને આપણે જોવામાં આ જોવામાં આવ્યું છે કે ઓવરઓલ એ જોવામાં આવ્યું છે કે બાળક જે છે હવે આ એક વર્ષના આ આ કોવિડનો ટાઈમના વર્ષના જે જે બાળકો એ લોકો એટલા રેડી હોય જેટલા કે ગયા વર્ષના હતા કારણ કે એ લોકોને આ બધી તક નથી મળી આ છેલ્લા વર્ષમાં આ બધું કરવા માટે તો આ એક આપણા માટે એક ચેલેન્જ છે એક આપણા માટે એક આ છે કે આ બધું થયું છે હવે આને આપણે આનો ઉકેલ શું હવે આને આપણે કેવી રીતે ચેન્જ કરી શકીએ આપણે એને કેવી રીતે ટ્રાય કરીએ કે અગર અહીંયાથી હવે ક્યાં જવાનું રાઈટ તો એના માટે હવે આપણે પેલા તો આપણે અગર બધા ઠેકાણે હવે માસ્ક નું આ કર્યું છે કે માસ્ક પહેરવાનું બંધ કરવાનું ને બધું ખોલવાની વાત થઈ રહી છે અલગ અલગ સ્ટેટે અલગ અલગ ડિસિશન લીધા છે અ પણ સ્કૂલના સ્કૂલની જયારે બાબત આવે ત્યારે આપણે જે છે સીડીસીની ગાઈડલાઈન ફોલો કરીએ છીએ તો સીડીસીની ગાઈડલાઈન હજી એ જ છે કે માસ્ક પહેરવાનું છ ફીટની ડિસ્ટન્સ મૂકવાની એ બધું હજી કાયમ છે તો આપણે ઈ ગાઈડન્સને ધ્યાનમાં રાખીને એક લિસ્ટ બનાવ્યું છે કે અગર જો આપણો આપણે હવે કામ પર જવા તૈયાર છે આપણે ઘરમાંથી બહાર જવા તૈયાર છે આપણું બાળક જે છે સ્કૂલ જવા માટે તૈયાર છે તો કઈ વસ્તુઓનું ધ્યાનમાં રાખશું તો અમે જે છે બાળકને આ બધી તકો આપી શકીએ છે અને એની જે સલામતી છે એનું બી આપણે ધ્યાન રાખી શકીએ તો સૌથી પહેલા જે અગર આપણે જોઈએ કે કોઈ બી સ્કૂલના બારામાં અગર આપણે વિચારીએ છીએ કોઈ બી પ્રાથમિક શિક્ષણ કેન્દ્ર અર્લી લર્નિંગ સેન્ટરના બારામાં આપણે વિચારીએ છીએ તો આપણે એના અંદર સેફટીના પોઈન્ટ ઓફ વ્યૂથી જે સલામતીના ને ધ્યાનમાં રાખીને આપણે કઈ વસ્તુઓનું નિરીક્ષણ કરવું પડશે આપણને જોવું પડશે તો પહેલા તો જે છે કે સ્કૂલના અંદર સોશિયલ ડિસ્ટન્સ ની કઈ સ્ટ્રેટેજીસ મૂકવામાં આવી છે આમ જોવા જઈએ તો નાના બાળકોને આપણે બાંધીને તો નથી રાખી શકતા રાઈટ અને એ લોકો બીજા બાળકોને પોતાની ઉંમરના બાળકોને મળશે તો એકબીજાના નજીક જશે જ રાઈટ તો કેવી રીતે ધ્યાન માં રાખવાનું કે ઈ અગર મળે બી છે તો કેવી રીતે એના માટે સેફ છે રાઈટ તો આપણને જોવાની છે કે સ્કૂલની સ્કૂલમાં જે લોકો પોલિસી કેવી રીતે અમલમાં લાવે છે કે એ લોકો જે ઘણી બધી સ્કૂલો જે કરે છે અને જે કામ કર્યું છે કે જેનાથી કોવિડ જે છે સ્પ્રેડ નથી થતું બાળકોના અંદર તો એ લોકો શું કરે છે કે બાળકને જે છે કોમન એરિયાના અંદર મિક્સ થવા નથી દેતા ફોર એક્ઝામ્પલ આપણે જેમ કોવિડ છે તો આપણે અગર જો સ્મોલ ગ્રુપમાં ગ્રુપમાં આપણે નાના મળીએ તો ફેમિલી ફેમિલી વાળા અગર મળીએ છીએ મારી ફેમિલીના અંદર હું બધું ધ્યાનમાં રાખું છું ક્વોરન્ટીનનું કરું છું એટલે બધું સફાઈનું ધ્યાન રાખું છું અને મારા જે દેરાણી છે એ લોકો એ લોકોના ઘરમાં ધ્યાન રાખે છે તો અમે ખાલી અમારી ફેમિલી અને ઈ ફેમિલી આપણે મળીએ છીએ રાઈટ તો આપણે આપણે મગજમાં આપણે શાંતિ છે કે ભાઈ એ લોકો બી ધ્યાન રાખીએ અમે બી ધ્યાન રાખીએ પોતાનું એક બબલ છે આપણે એક આટલા જ ગ્રુપમાં આપણે મળીએ છીએ સલામત છે કરીને રાઈટ અને પછી આપણે શું કરીએ છીએ આપણે બીજા લોકો સાથે વધારે ઇન્ટરેક્શન નથી કરવા વધારે લોકો સાથે મળતા જોડતા નથી આપણે એ લોકો સાથે આપણે થોડું દૂરથી મોલાલી રાઈટ તો એવી રીતે આપણે સ્કૂલના અંદર પણ એ લોકો શું કરે કે ક્લાસના અંદર જે બાળકો હોય એ લોકો પોતાની જ ક્લાસના બાળકો સાથે જ એ લોકો મળે અને બીજી બધી ક્લાસો સાથે વચ્ચે બધા મિક્સ ના થાય એનું એક ઉદાહરણ આપું કે જયારે એ લોકો એક્ટિવિટી કરતા હોય પ્રવૃત્તિઓ કરતા હોય તો એ લોકો પોતાની એક જ ઈ લોકોના ક્લાસમાં કરતા હોય રાઈટ પછી જયારે એ લોકો પ્લેગ્રાઉન્ડમાં જતા હોય તો ખાલી ઈ લોકોની ક્લાસ પૂરી પ્લેગ્રાઉન્ડમાં જાય તો ત્યારે એ વખતે એ ધ્યાનમાં રાખવાનું કે અગર મારી ત્રણ વર્ષના બાળકોની ક્લાસ પ્લેગ્રાઉન્ડમાં છે તો પછી છ અને સાત વર્ષના બાળકોની ક્લાસ પ્લેગ્રાઉન્ડમાં ઈ ટાઈમ પર ના હોય હવે આ એક એ એવી જ રીતે જ્યારે એ લોકોનો જમણનો ટાઈમ હોય એ લોકો જ્યારે જમવા બેઠા હોય એ લોકો કેફેટેરિયાનો ટાઈમ હોય તો એ લોકો ફક્ત એ જ ગ્રુપ જે છે એક સાથે એ લોકો આવી જમીને એ લોકો વયા જાય કારણ કે આપણને ખબર છે કે આ બધા એક સાથે છે અને એ લોકો બધા એક સાથે સલામત છે પછી ક્લાસના અંદર જ્યારે એ લોકો સુવે છે તો એ લોકોની જે મેટ છે એ છ છ ફીટે દૂર દૂર મૂકવામાં આવી છે તો આ જે નાની નાની ચેન્જીસ છે એ બધી આપણને જોવાની નિરીક્ષણ કરવાની જરૂરત છે બીજું આપણને એ જોવાનું છે કે ક્લિનિંગ જે છે એ લોકોની સફાઈ છે સફાઈ એ લોકોએ આમ આમ પણ આપણે જોવા જઈએ તો જયારે એ લોકોનું લાઇસન્સ ને બધું થતું હોય ડે કેર અથવા લર્નિંગ સેન્ટરનું તો એ લોકોની જરૂરિયાત હોય છે કે સફાઈનું સૌથી સૌ પ્રથમ એ લોકોનું જરૂરત હોય છે કારણ કે નાના બાળકો હોય ને કાંઈ પણ બીમારી કે કાંઈ ના આવે એના માટે તો સોરી ઓકે સો ઓકે એક ફીડબેક છે કે જરૂરી નથી કે પ્યોર ગુજરાતી હોય અમે મિક્સ વાત કરી શકીએ તો દેટ ઇઝ ગુડ ટુ નો આઈ વિલ ટ્રાય આઈ વિલ સ્પીક બોથ મિક્સ ઇંગ્લિશ ઇંગ્લિશ આઈ થિંક દેટ્સ ધ કોમેન્ટ તો વી વિલ ટ્રાય બટ અગર જો તમને સમજવાની તકલીફ થતી હોય તો પ્લીઝ તમે નોટમાં મૂકજો તો આઈ વિલ ગો બેક ટુ મોર ગુજરાતી ઓકે

સો ફોર ધીસ વી વોન્ટ ટુ સી કે જે ગાઈડલાઇન્સ પ્રમાણે માસ્ક હજી જરૂર છે એ લોકોની જે રૂટીન ક્લિનિંગ છે જે રેગ્યુલર થતી હતી એના કરતાં હવે વધારે વધી ગઈ છે કે લોકો જ્યારે સમજો એક ક્લાસના બાળકોએ જેને જે રમકડા હતા જે ટોયસ હતા બ્લોક્સ હતા સમજો એના સાથે લોકોએ એક્ટિવિટી કરી પ્રવૃત્તિ કરી તો આફ્ટર ધેટ ઈ ક્લાસ તો થઈ ગયું એના પછી બીજો જે ક્લાસ જાય છે એના પહેલા બરાબરથી થયો કે નહીં ઈ એને બધું બરાબરથી સેનિટાઈઝ કર્યું કે નહીં પછી એ લોકોને ટાઈમ ટુ ટાઈમ કાંઈ પણ પ્રવૃત્તિ પછી બરાબરથી હાથ ધોળાવે છે કે નહીં તો એ બધી જે નાની નાની ચીજો છે ફક્ત બાળકોને નહીં પણ સ્ટાફ બી પોતાના હાથ ટાઈમ ટુ ટાઈમ બરાબરથી ધોવે છે કે નહીં બધા ટેબલ કુર્સી બધું બરાબરથી સાફ કરે છે કે નહીં સેનિટાઈઝ કરે છે કે નહીં બધું ધ્યાનમાં રાખવાનું છે જે પિકઅપ અને ડ્રોપ ઓફ હતું પેલા જે થતું હતું કે બાળકોને વધારે કરીને જયારે પ્રિસ્કૂલમાં પેરેન્ટ બાળકને ડ્રોપ કરવા જાય તો કારમાં કારને પાર્ક કરે પોતે બાળક સાથે અંદર જાય સાઈન અપ કરે અથવા તો ટીચરને મળે બાળકને ક્લાસમાં મૂકે થોડી વાતચીત કરે અને પછી મૂકીને બહાર આવતા હતા હવે ચેન્જ થઈ ગયું છે આના અંદર પરિવર્તન આવ્યું છે કે હવે પેરેન્ટ અંદર જવાનું અલાઉડ નથી બહારથી જ મોકલવાના હોય છે તો બહાર ટીચર આવીને બાળકને અંદર લઈ જાય છે તો એવા ચેન્જેસ આવ્યા છે કરીને પછી જે સ્ક્રીનિંગ છે કે આપણે ક્યાં પણ જઈએ છે આપણે ડોક્ટરની ઓફિસમાં જઈએ છીએ તો પેલા આપણું જે છે એ લોકો ટેમ્પરેચર ચેક કરે છે આપણને દસ જાતના સવાલ કરે છે અને પછી આપણને અંદર લે છે તો આ ડેકેરના પ્રિસ્કૂલના અંદર લર્નિંગ સેન્ટર્સના અંદર પણ આની આ સેમ થિંગ એ લોકો ફોલો કરે છે કે બરાબરથી પહેલાં એ લોકો બાળકનું ટેમ્પરેચર લે છે અને થોડું સ્ક્રીનિંગ કરીને પછી એને અંદર આવવા દે છે અગર પેરેન્ટની અંદર આવવાની જરૂરત હોય તો પેરેન્ટ સાથે પૂરું ચેકલિસ્ટ થાય એના પછી જ એને અંદર આવવા મળે છે અગર જો કોઈ બાળક અથવા કોઈ પણ બીમાર થઈ જાય સ્કૂલના અંદર અથવા ખબર પડે કે બીમાર થયો છે તો એ લોકોને સીડીસીની ગાઈડલાઈન અનુસાર બધું ક્લીન કરીને જે બાળક બીમાર હતું એને અલગ કરવું પડે અને બધા બીજા પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરવું પડે કે અમારે ક્લાસના અંદર આવું થયું હતું તો તમે તમારા બાળકનું બી એક વખત ધ્યાન રાખજો આટલા કલાક સુધી જે બી એ લોકોને એ લોકોએ સ્કેડ્યુલ બનાવ્યું છે એ ધ્યાનમાં મૂકીને કરવું કરવું છે અથવા અગર એ લોકોની શું પોલિસી છે એ આપણને જાણવાની જરૂર છે કે આપણને ક્લાસ બંધ થશે કે ક્વોરન્ટીન કરવું પડશે કે ખાલી આ ક્લાસ ફક્ત નહીં હશે તો એ બધું એ લોકોને તમને ફાઇન્ડ કરવું પડશે તમને જાણ કરવી પડશે બાળકને મોકલવા તો હવે આપણે બી સમજી લીધું કે આ બધું ધ્યાનમાં રાખવાનું છે તો હવે આપણે કેવું ડિસાઇડ કરવાનું કે આ સ્કૂલ જે છે આ લર્નિંગ સેન્ટર જે છે મારા બાળક માટે બેસ્ટ છે ઉત્તમ છે એ આપણે કેવી રીતે ખબર પડે આપણને કે આ ફર્સ્ટ ઓફ ઓલ કે આ ક્વોલિટીની સ્કૂલ છે અને આ ક્વોલિટીની સ્કૂલ મારા બાળક માટે બેસ્ટ છે તો એના અલગ પગ ત્રણ પગલાઓ છે પેલો જે છે આ આપણે ચેકલિસ્ટ ની વાત કરી રાઈટ તો આપણે આ ત્રણ ચેકલિસ્ટ ના ત્રણ ભાગ છે આ પહેલો ભાગ એ છે કે આપણને સૌથી પહેલા તો આપણો હોમવર્ક કરવાનું છે આપણને જોવાનું છે કે મારા બાળકની જરૂરત શું છે મારી ફેમિલીની જરૂરત શું છે મને બાળકને અઠવાડિયામાં ત્રણ દિવસ મોકલવાની જરૂરત છે પાંચ દિવસ જરૂરત છે હું કેટલા દિવસ મોકલી શકું છું હું પિક અને ડ્રોપ કરી શકીશ કે નહીં આપણી જે આપણો જે બજેટ છે એ કેટલો છે આપણે કેટલો ખર્ચો કરી શકીએ છે આપણે ત્રણ દિવસ મોકલવા માટે ખર્ચ તો કરી શકીએ છીએ દિવસના ત્રણ કલાક કે પછી દિવસના ત્રણ કલાક પાંચ દિવસ માટે એનું અ આપણી આપણે જે છે ઘરના અંદર એને કેટલી પ્રવૃત્તિઓ વધારે કરાવી શકીએ છીએ કે જેથી એને ફૂલ ટાઈમ આપણે મૂકવા નહીં મૂકવા આપણે ફૂલ ટાઈમ જોબ કરીએ છીએ કે આપણે ઘરમાંથી એને બાળકને કરાવી તો એ આપણી બધાની અલગ અલગ જરૂરિયાતો હોય છે ઘરની અંદર તો આપણી ફેમિલીને આપણા બાળકને ધ્યાનમાં રાખીને આપણને જોવાનું છે કે મારા બાળક માટે આ બેસ્ટ શું ઓપ્શન છે કરીને તો એ સૌથી પહેલા ફેમિલી સાથે આપણે ડિસ્કસ કરવાનું છે બીજું જે છે આપણે આપણને આપણું બાળક સ્કૂલ થાય તો આપણા ફ્રેન્ડ સર્કલમાં ફ્રેન્ડ સર્કલ બાળકના વજેથી બની જાય છે તો આપણે એકબીજાને બધા હોય રાઈટ અને ફેમિલીમાં બી એકબીજા ને આપણે કે આ સ્કૂલ સારી છે આ સ્કૂલમાં મોકલજે આ ઘરની નજીક છે તો આ સારી છે એટલે આપણને ઘણા જણા સલાહ પણ આપશે આપણને ઘણા જણા આઈડિયા પણ આપશે કે શું જોવાનું સ્કૂલના અંદર આપણને ઘણા જણા એમ બી કહેશે કે શું ફાયદો થયો કયા સ્કૂલમાં અગર જો કોઈને ખબર પડશે કે આ સ્કૂલમાં કંઈક તો બી ઇન્સિડન્ટ થયું હતું આ સારું નથી આ સેફ્ટી માટે સારું નથી આમ છે તો ઈ પણ લોકો આપણને કહેશે એવી રીતે આપણે આસપાસમાં આપણા જે સોશિયલ આપણું જે સામાજિક એન્વાયરમેન્ટ હોય છે એના અંદરથી આપણને એ બધું જાણકારી મળે છે ક્યારેક આપણે બી સ્કૂલ પાસેથી નીકળીએ છીએ આપણે બી પોતાનું રિસર્ચ કરીને બેઠા હોઈએ છીએ કારણ કે આપણને ખબર છે કે આપણું બાળક સ્કૂલમાં જવા માટે તૈયાર થશે હવે તો સૌથી પહેલા જે છે એ આપણને હોમવર્ક કરવાનું છે કે પેલા મારી ફેમિલી માટે અને બીજું કે આ બધા મને દસ જણા દસ સ્કૂલ દેખાડે છે તો હવે મને આ બધી જઈને કરવાની છે કે કે મને કેવી રીતે હું આ દસ સ્કૂલમાંથી હું ત્રણ સ્કૂલ શોર્ટ લિસ્ટ કરીશ અને પછી ત્રણમાંથી માંથી ડિસાઇડ કરીશ કરીને રાઈટ તો એ મને એક પ્લાન બનાવવાનો છે પછી બીજો સ્ટેપ જે છે કે અગર જો મેં ડિસાઈડ કર્યું કે આ દસ સ્કૂલ મારી એરિયામાં છે આ દસ સ્કૂલ મને બરાબર સમજમાં આવે છે પણ એના અંદર મને વિગતમાં મને આ ત્રણ સ્કૂલના બારામાં જાણવું છે તો એ જે ત્રણ સ્કૂલ છે એ ત્રણ સ્કૂલની તમે કેવી રીતે એનું હવે હોમવર્ક કરો એ ત્રણ સ્કૂલનું હવે તમે કેવી રીતે એ એના બારામાં વધારે તમે ફાઇન્ડ આઉટ કરો કે આ સ્કૂલ મારા બાળક માટે અને અમારા માટે આ લાયક છે કે નથી આ બરાબર છે કે નહીં બરાબર પરફેક્ટ ફિટ છે કે નહીં તો એના માટે આપણે જે છે સૌથી પહેલા તો કોઈ પણ સ્કૂલમાં બાળકને દાખલ કરવા પહેલા એનું લાઇસન્સિંગ ચેક કરવાનું કે જે એનું સ્ટેટનું લાઇસન્સિંગ હિસ્ટ્રી હોય કે એ લોકોએ કાંઈક એના સેફટીનું કાંઈ પ્રોબ્લેમ થયું હોય અથવા કોઈ તો બી ઉલ્લંઘન કર્યો હોય કે કાંઈ તો એ જાણવું બહુ જરૂરી છે હેલ્થ રિલેટેડ ઉલ્લંઘન હોય અથવા તો સેફટી હોય અથવા તો ટીચિંગ રિલેટેડ હોય કાંઈ પણ હોય આપણને એ જાણવું બહુ જરૂરી છે અને એ જે આપણને હિસ્ટ્રી છે એ જયારે આપણે લાઇસન્સિંગની વેબસાઇટ ઉપર જશું તો ત્યાં આપણને કેવી રીતે કયા ઉપર જવાનું પછી અગર જો દસ સ્કૂલનું રિસર્ચ કર્યું એમાંથી ત્રણ સ્કૂલ મેં શોર્ટ લિસ્ટ કરી હવે એ ત્રણ સ્કૂલને મને એમાં ત્રણ માંથી મને હવે ત્રણને વિઝિટ કરવાની છે કારણ કે પછી હું એને કમ્પેર કરી શકું કે હું સરખામણી કરી શકું કે આમાં આ સારું છે કે

ત્યારે તમને શું ચેક કરવાનું છે ત્યારે તમને શું જોવાનું છે તમે તમે બધું ક્લાસમાં જશો તો તમને શું કેવી રીતે મૂલ્યાંકન કરશો તમે તમને શું જોવાનું છે ક્લાસના અંદર તમને બાળકના બારામાં શું જોવાનું છે કે બાળકને કેવી રીતે રાખે છે ટીચરના બારામાં શું જોવાનું છે તમને રૂમના સાઇઝના બારામાં શું જોવાનું છે તમને શું કે એનું જે પ્લે એરિયા છે પ્લેગ્રાઉન્ડ છે એ કેવી રીતે ચેક કરવાનું છે અને પછી આ બધું પછી અગર કોઈ સવાલ જવાબ હોય તો તમે ડાયરેક્ટર સાથે શું વાત કરશો પછી તમને કયા પ્રકારના સવાલો માટે તૈયારી કરીને જવાની છે તો એ બધું જે છે તમને આપણે થર્ડ સ્ટેપમાં ઈ થર્ડ ભાગમાં આપણે કરશું તો આ જે છે આ આપણું ચેકલિસ્ટ છે તો આ તમને જે છે આ વેબિનાર પતી ગયા પછી જે જે લોકોએ એટલે તમે લોકો ઈમેલથી રેજિસ્ટર કર્યું છે એ ઈમેલ ઉપર તમને આ ઈમેલ કરવામાં આવશે તમને તમને આ ચેકલિસ્ટ મળશે આમાં ધ્યાન રાખવાનું છે કે આ જે છે આમાં બે પ્રકારના ચેકલિસ્ટ છે એક જે છે બર્થ થી બે વર્ષ સુધી માટે અને એક જે છે થ્રી ટુ ફાઈવ યર ઓલ્ડ છે તો બંને ચેકલિસ્ટ પણ એના બાળકના ઉમર અને વિકાસના પ્રમાણે અમુક સવાલો જે છે અમુક ચીજો જે છે જે તમને નિરીક્ષણ કરવાની છે એ થોડું ડિફરન્ટ છે અને આ જે ચેકલિસ્ટ છે તમે જયારે આપણે સ્ટેપ થ્રી જોયું ટોર કરવા સ્ટેપ ટુ જયારે આપણે ટોર કરવા જાય છે એના પહેલા આપણને આ પ્રિન્ટઆઉટ કાઢીને રાખવાની છે કે જેથી આપણે પેલા રિસર્ચ કરી શકીએ અને પછી આપણે એ ચેકલિસ્ટ સાથે લઈને આપણે ચેકમાં કરી શકીએ કે આ સ્કૂલના અંદર આ બધું ચીજો હતી કે ના હતી કરીને ઓકે તો હવે આપણે જોઈએ કે ચેકલિસ્ટ કેવી રીતે યુઝ કરવાની કેવી રીતે વાપરવાની છે તો સૌથી પહેલા આપણે ઓનલાઈન ઉપર રિસર્ચ કરશું લાઇસન્સ ચેક કરશું આપણે સેફ્ટી રેકોર્ડ ચેક કરશું સ્કૂલ સ્કૂલનો રાઈટ બીજું જે છે સ્કૂલના અંદર જયારે ટુઅરમાં જ હશું ત્યારે આપણે પાર્ટ ટુ આપણે ચેક કરશું ચેકલિસ્ટની થર્ડ જે છે કે આપણે ફોલો ફોલોઅપ ક્વેશ્ચન શું પૂછવાના કે આપણે ટૂર કરી લીધું એના પછી શું એના પછી આપણે ડાયરેક્ટર સાથે શું વાત કરવાની અને ચોથું જે આપણે કોવિડના વારામાં ક્વેશ્ચન્સ લીધા પેલા ઈ ચેકલિસ્ટ આપણે જોશું કે એ બધી રિક્વાયરમેન્ટ પૂરી કરે છે કે નહીં તો આપણું આ ચેકલિસ્ટના અંદર અગર આપણે જોઈએ તો ફર્સ્ટ બેસિક ઇન્ફોર્મેશન તો જયારે તમને ચેકલિસ્ટ મળશે તો આ પ્રિન્ટ કરીને તમે આના ઉપર અથવા ઓનલાઈન ઉપર તમે એના અંદર આ બધું ઇન્ફોર્મેશન ગોઠવી શકો છો તો સૌથી પહેલા તમે સ્કૂલનું નામ લખો ટુરની તારીખ ક્યારે ડિસાઇડ થઈ લખો ઓનલાઈન પર જઈને તમે જુઓ કે આ જે છે સ્ટેટમાં લાઇસન્સ છે કે નથી તો એ તમને કેવી રીતે ખબર પડશે હું આગળની સ્લાઇડમાં દેખાડીશ કયા વેબસાઇટ ઉપર જવાનું એનું જે ટ્યુશન કોસ્ટ આ બધું ઇન્ફોર્મેશન તમને ઓનલાઈન પરથી મળી જશે તો આ બધા ક્વેશ્ચન માટે તમને વેઇટ કરવાની જરૂરત નથી કે તમે ટુઅરમાં જાઓ અને પછી પૂછો રાઈટ તો ઓનલાઈન ઉપર તમે જે સ્કૂલની વેબસાઈટ હોય એના અંદર જઈને તમે આ બધું ઇન્ફોર્મેશન કાઢી શકો છો કે એનું પર મંથનું કેટલો કોસ્ટ છે પર વીકનો કેટલો કોસ્ટ છે એ તમને સમજમાં આવી જાય બીજું જે છે એના પછી આ બધી ઓનલાઈન રિસર્ચના અંદર જયારે તમે હું જયારે કહું છું કે ઓનલાઈન રિસર્ચ કરો એટલે શું ઓનલાઈનમાં શું ક્યાં જવાનું તો તમે એ સ્કૂલને ગૂગલ કરો અને એ સ્કૂલના બારામાં જે પણ આવે છે તો વધારે કરીને જ્યારે બી તમે ગૂગલ કરશો તો સૌથી પ્રથમ તો સ્કૂલનું વેબસાઇટ આવશે સ્કૂલના બારામાં ઇન્ફોર્મેશન આવશે જે લોકોએ રિવ્યુ મોકલ મૂક્યા હશે સ્કૂલના બારામાં જે લોકોએ પોતાના પોતાને જે સમજમાં આવ્યું હોય જે જે લોકો ખુશ હશે એ લોકો ફાઈવ સ્ટાર આપશે જે લોકો નારાજ હશે જે લોકોને કઈ પ્રોબ્લેમ હશે સ્કૂલ સાથે તો તો એ લોકોએ એક અથવા અથવા બે સ્ટાર સ્ટાર આપ્યા આપ્યા હશે હોય તમે તો વેબસાઇટ ઉપર જઈને તમે એના રિવ્યુઝ ગૂગલમાં જઈને સ્કૂલનું નામ નાખો એટલે એ બધું આવી જશે તમે ફેસબુક ઉપર જઈ શકો છો એટલે અગર તમે ગૂગલ કરીને સ્કૂલનું નામ આવે તો એના સાથે એનું ફેસબુક પેજનું બી ઓપ્શન કદાચ હોય ના હોય તો તમે ફેસબુક પર બી જેને ફરીથી સર્ચ કરીને જોઈ શકો કે એનું ફેસબુક પેજ છે કે નહીં વધારે કરીને આજની તારીખમાં બધાના ગૂગલ તો હોય જ છે અને વેબસાઈટ હોય જ છે અને ફેસબુક એકાઉન્ટ પણ વધારે કરીને હોય છે અને ત્યાં તમે જોઈ શકો કે લોકો શું ચેટ કરી રહ્યા છે સ્કૂલના બારામાં શું કહી રહ્યા છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે તો એ તમને ખબર પડે કે તમારા કોમ્યુનિટીમાં બધા જે બાળકો જઈ રહ્યા છે એ લોકોના પેરેન્ટ્સને કેવું લાગે છે એ લોકોના બાળકનું શું એક્સપિરિયન્સ છે શું અનુભવ છે એ સ્કૂલના અંદર મોકલવા પછી અ તો આપણે ક્વેશ્ચન બાય ક્વેશ્ચન અગર જઈએ તો આજે તમને जारे तुम्हें बेसो रिसर्च करवा मटे तो तुमने एम पकडीने चालो कि तुमने कम से कम एक थी डॉट कलाक तुमने रिसर्च मा से के आ स्कूल ना बारे मा इंफॉर्मेशन काढवा तो थोड़ी फुर्सत लेने भेज जो के तुम्हें आ बदु इंफॉर्मेशन काढी सको अ uh, सौथी पहलू जे कि के आ प्रोग्राम जे छे एक्रेडिटेड बाय एक्सटर्नल एजेंसी કે ઘણા બધા સ્કૂલ્સ જે હોય છે એ લોકોને સર્ટિફિકેશન હોય છે અલગ અલગ પ્રોગ્રામ્સના કારણે અલગ અલગ જે ઇન્સ્ટિટ્યુશન હોય છે એ લોકો કે હા આ પ્રોગ્રામ બહુ સારું છે આ નામચીન પ્રોગ્રામ છે તો એ જો સર્ટિફિકેશન હોય એનું મતલબ એમ એ ક્રેડિશન હોય એટલે આ લોકો આ પ્રોગ્રામને સારું સારા પ્રોગ્રામમાં એની ગણતરી કરે છે આ પ્રોગ્રામ સારું છે કરીને તો આમાં એક્ઝામ્પલ થોડા આપ્યા છે એન એ એન વાયસી આ બધા ઇન્સ્ટિટ્યુશન્સ છે જે ક્રેડિટ કરે છે એના જેવા બીજા બી હોઈ શકે તો તમે એ બી ગૂગલ કરીને ચેક કરી શકો કે એ લોકોની એક રેડિયેશન બી કેટલી વેલિડ છે કરીને કેટલી મહત્વની છે એ તમે ચેક કરી શકો પછી છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કરિક્યુલમ કે આનું જે કરિક્યુલમ જે છે શું કે આપણે જે શીખવવામાં આવે છે ઈ જે ક્લાસરૂમના અંદર અભ્યાસક્રમ છે એનું અભ્યાસક્રમ કેવું છે તો યુ નીડ ટુ ફાઇન્ડ આઉટ અબાઉટ ધેટ એટલે ફોર એક્ઝામ્પલ અભ્યાસક્રમમાં શું આવે કે લોકો અર્લી લર્નિંગ સેન્ટર છે અમે લોકો આ અભ્યાસક્રમ વાપરીએ છીએ આપણે વધારે કરીને મોન્ટેસરીના બારામાં સાંભળીએ છીએ કે મોન્ટેસરી એટલે બહુ સારું આપણને મોકલવાનું એક ચેતવણી છે ખાલી કે મોન્ટેસરી એટલે બધી મોન્ટેસરી સારી એમ જરૂરી નથી એટલે મોન્ટેસરી જે છે શરૂઆતમાં એટીન હંડ્રેડ ના અંદર શરૂઆત થયેલી અને એ જે શરૂઆત થઈ હતી પ્રોગ્રામ એ જે બાળકો પાછળ રહી ગયેલા ને ક્લાસના અંદર એ લોકો માટે આ ખાસ બનાવવામાં આવેલું પછી આગળ જતા વર્ષો પછી એને ફેરફાર કરીને એ લોકોએ બી એને અંદર ચેન્જીસ કરીને એને અલગ બનાવ્યું છે પણ અલગ અલગ મોન્ટેસરી જે છે એ લોકો અલગ અલગ તરીકેથી એ અભ્યાસક્રમને ભણાવે છે તો એ છે તો મોન્ટેસરી પણ એનો જે જે સ્કૂલ ચલાવે છે એ એના ઉપર આધાર રાખે છે કે એ કેવી રીતે એને ચલાવે છે તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એને જોઈએ કે એ બરાબરથી ક્વોલિટીથી છે કે નહીં ઓકે અને પછી તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે એ જોઈએ કે એ થશે કે નહીં પછી આપણને એ જોવાનું છે કે અભ્યાસક્રમ તો આ છે બીજું આ અંદર એ લોકો પેરેન્ટ્સને જે ન્યૂઝ લેટર હોય જે ઇન્ફોર્મેશન જે છે અપડેટ્સ છે એ કેવી રીતે આપે છે કેટલે ટાઈમથી આપે છે એવરી ડે આપે છે ક્વાર્ટરલી આપે છે મહિનામાં એક વખત આવે છે અઠવાડિયામાં એક વખત તો એ કેવી રીતે એના કમ્યુનિકેશન કેવી રીતે થાય છે ટીચર કેવી રીતે એને

આપણે સ્ટાર્ટિંગમાં જોઈએ કે આપણને બાળકના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે સ્કૂલ છે તો વી કે ખાલી એના શારીરિક વિકાસ માટે એક્ટિવિટીઝ થતી હોય અથવા ફક્ત માનસિક વિકાસ માટે એક્ટિવિટી થતી હોય તો આપણને જોવાનું છે કે બેલેન્સ છે કે નહીં આ કરિક્યુલમ જે છે એ હોલિસ્ટિક છે કે નહીં કે આ બધી વિકાસોનું ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું છે કે ફક્ત એક જ વિકાસને અથવા તો બધાને ઇનફ એકને વધારે અને એકને બધું છે પણ એકને વધારે અને એકને ઓછું ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે તો ઈ આપણને ચેક કરવાનું છે તો કેવી રીતે આપણને ખબર પડે કે થઈ રહ્યું છે કે નહીં તો આપણે એક્ઝામ્પલ્સ જોવાના રિવ્યુમાંથી અથવા તો જે લોકો પિક્ચર્સ પોસ્ટ કરે છે વેબસાઇટ ઉપર કે જેના અંદર અથવા વિડીયોઝ પોસ્ટ કરે છે કે જેના અંદર એ લોકો દેખાડે છે કે બાળક આ આ પર્ટિક્યુલર ડેવલપમેન્ટમાં કઈ ટાઈપના એક્ટિવિટીઝ કરે છે તો એના થ્રુ આ બધું ખબર પડે છે અમુક સ્કૂલ જે છે એ લોકોના પોતાના મોબાઈલ એપ હોય છે કે જેથી તમે લોગ ઇન કરીને જોઈ શકો કે તમારું બાળક શું કરી રહ્યું છે અમુક જણ અમુક સ્કૂલના અંદર તો કેમેરા બી હોય કે જે તમે તમારા એપ ઉપર જઈને જોઈ શકો કે બાળક તમારું શું કરી રહ્યું છે હમણાં અમુક સ્કૂલના અંદર કેમેરાઝ નથી હોતા પણ એ લોકો ટીચર ટાઈમ ટુ ટાઈમ એના અંદર ઇન્ફોર્મેશન તમને આપશે કે આજે આ જમણ હતું આજે તમારું બાળક આટલું ખાધું આટલું મૂકી દીધું વોટ એવર તો ડિપેન્ડિંગ કે શું ઇન્ફોર્મેશન એ લોકો આપે છે એ તમને ખબર પડશે અ કેમેરા ઉપરથી આવ્યું કે તમારા સ્કૂલના અંદર વેબ કેમ કેમેરા છે કે નથી અને તમને એક્સેસ છે કે નહીં તો અમુક સ્કૂલના અંદર કેમેરા હોય છે પણ ફક્ત મેનેજમેન્ટ માટે હોય છે અમુક સ્કૂલમાં કેમેરા હોય છે કે જે પેરેન્ટ્સને એક્સેસ હોય છે તમે તમારા ફોન ઉપર જોઈ શકો પણ અમુક સ્કૂલના અંદર એમ પણ હોય છે કે તમે ખાલી લિમિટેડ ટાઈમ સુધી જોઈ શકો કે તમે અગર જો લોગ ઇન કર્યું તો પાંચ મિનિટ પછી કટ થઈ જાય અને ફરીથી તમને લોગ ઇન કરવું પડે તો તમને કેટલું એક્સેસ છે તો એવા પ્રકારના સવાલો તમે આ બધું રિસર્ચ કરી શકો છો સ્કૂલ મેન્યુ જે છે 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 જે જમવાનું બરાબર પૌષ્ટિક કે નહીં તમને ચેક ચેક કરવું હોય તો તો તમે એનું કરી શકો છો જોવાનું કે એ લોકો મેન્યુ પોસ્ટ કરે છે કે નહીં અગર પોસ્ટ કરે છે તો એ તમને તમારા બાળકને ફાવે એવું જમવાનું જ છે કે નહીં એના પોષણના પ્રમાણે છે કે નહીં સ્કૂલના અંદર જે છે ઓનલાઈન રેટિંગ કેવી છે આપણે એની વાત કરીએ ઓલરેડી પહેલા અગર ફોર થી ઓછું હોય એટલે થોડું ધ્યાન રાખવાનું યેલ્પમાં વધારે કરીને સ્કૂલના રિવ્યુઝ નથી હોતા પણ ક્યારેક મળી બી જાય પણ તો સ્ટાર્સ થી ઓછું હોય તો ચેક કરવાનું કે શા માટે ઓછું છે શું પ્રોબ્લેમ હતું કે કોઈએ એને ઓછા સ્ટાર આપ્યા છે ડસ્ટ સ્કૂલ હેવ લેસ દેન થ્રી લાઇસન્સિંગ વાયોલેશન ઇન ઇન ધ લાસ્ટ યર ઇફ રિપોર્ટેડ બાય સ્ટેક તો આપણે ત્યારે બી જોશું કે એના અંદર કઈ બી વાયોલેશન હોય છે તો એના ઉપર થાય છે તો અગર જો એના કેટલા વાયોલેશન છે અગર જો ત્રણ થી વધારે વાયોલેશન છે તો એક વર્ષના અંદર તો ઇટ્સ ઓકે બટ તો બી કેવા ટાઈપના વાયોલેશન છે અને એ વાયોલેશનને કેવી રીતે એ લોકોએ સંબોધ્યા કેવી રીતે એને કરેક્ટ કર્યું તો જાણવાનું ઇમ્પોર્ટન્ટ છે અને એ બધું જે આપણે લાઇસન્સિંગ વેબસાઇટ જોશું તો એના અંદર એ બધું ઇન્ફોર્મેશન આવશે ઓકે તો હવે આપણે નેક્સ્ટ આમાં જોઈએ તો આ જે છે આ શીટ આ ઇન્ફોર્મેશન બી તમને મળશે આના અંદર જે લિંક્સ છે આ આપણે જેટલા બી સ્ટેટ્સના અંદર આપણી જમાત છે એ પ્રમાણે આપણે સ્ટેટ્સને હાઇલાઇટ કરીને એના લિંક્સ કાઢ્યા છે અગર જો આમાં તમારો સ્ટેટ નથી અથવા તમારી સ્કૂલ નથી આના આ લિસ્ટના અંદર તો તમે ફક્ત તમે ગૂગલમાં જઈને તમે અહીંયા સ્ટેટ નેમ તમારું સ્ટેટનું નામ મૂકો અને ચાઇલ્ડ કેર સ્કૂલનું નામ સ્ટેટ અને સ્કૂલનું નામ નાખશો તો લિસ્ટ આવી જશે કે તમારી સ્ટેટની ની વેબસાઇટ કઈ છે કરીને તો અગર જો તમે હવે ફોર એક્ઝામ્પલ તમે જોર્જિયામાં છો તો તમે જ્યોર્જિયાનું અગર જો લિંક ક્લિક કરો તો એના અંદર તમને અને પછી એના અંદર સ્કૂલનું નામ નાખો તો એના અંદર ઓછામાં ઓછા ત્રણ વર્ષનું તમને હિસ્ટ્રી મળશે પણ વધારેમાં વધારે દસ વર્ષનું અને એના કરતાં વધારે બી મળી શકે છે અગર સ્કૂલ એકદમ નવી છે તો કદાચ તમને એનું હિસ્ટ્રી ના મળે એની વાયોલેશનની કે કઈ પણ હિસ્ટ્રી ના મળે પણ તમને એનું ઇન્ફોર્મેશન તો પણ જરૂર મળશે રાઈટ જે બી લેટેસ્ટ ઇન્ફોર્મેશન હશે પણ તમે એનું લાઇસન્સ તો બી ચેક કરી શકશો કે એનું કમ્પ્લાયન્સ છે કે નહીં એને બરાબરથી લાયસન્સ કઢાવ્યું છે કે નહીં એનું વેલિડ છે કે નહીં એના લાયસન્સના અંદર કાંઈ રોકટોક તો નથી તો એ બધું તમે ચેક કરી શકો છો એની સ્કૂલની બેસિક ઇન્ફોર્મેશન એ બધું તમે ચેક કરી શકો છો તમે એ પણ જોઈ શકો છો કે આ સ્કૂલની રેટિંગ એના જે અભ્યાસક્રમ ના પ્રમાણે શું છે તો એ પણ તમે એના એમાં ચેક કરી શકો છો ઓકે બીજું શું તમને આ ચેકલિસ્ટમાંથી માંથી મળશે લાયસન્સિંગ ના બારામાં મળશે તમને શું કે તમને સ્કૂલની જે કેપેસિટી છે સેન્ટર કેપેસિટી પણ તમને પેજ ઉપરથી મળી ફોર એક્ઝામ્પલ તમે સ્કૂલના વેબસાઇટમાં ગયા તો ત્યારે તમે જયારે રિસર્ચ કરતા હતા સ્કૂલના વેબસાઇટ ઉપર અને ત્યાં અગર કેપેસિટી લખી હોય કે અમારી સ્કૂલના અંદર પચાસ બાળકની કેપેસિટી છે પણ એના લાઇસન્સના પ્રમાણે અહીંયા ખાલી ત્રીસ બાળકોની કેપેસિટી છે એટલે એ વાયોલેશન છે રાઈટ તો એવી રીતે તમને કમ્પેર કરવું છે કે તમે સ્ટેટનું તમે લાઇસન્સિંગ વેબસાઇટ પણ ચેક કરો અને તમે સ્કૂલ નું વેબસાઇટ પણ ચેક કરો અને તુલના કરો અને કે ઇન્ફોર્મેશન બરાબર કરેક્ટ છે કે નહીં બરાબર ટેલી થાય છે કે નહીં ની હિસ્ટ્રી જે છે એ અગર કાંઈ પણ એક્સિડન્ટ કે કાંઈ થયું હોય સ્કૂલ ના અંદર તો એ આ લાઇસન્સ વેબસાઇટના અંદર પોપઅપ થશે તો તમને જોવા મળશે અગર કોઈ પણ એ લોકોએ વાયોલેશન કર્યું હોય અથવા એ લોકોને ઇન્સ્પેક્શન થયું હોય અને કાંઈ પણ રિપોર્ટ હોય તો એ બી તમને જોવા મળશે માં માં જઈએ જઈએ આપણે 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 ઓકે તો તો પહેલી લિસ્ટ લિસ્ટ હતી રાઈટ કે કે રિસર્ચ કરી એના હવે સેકન્ડ છે સ્કૂલ અને ટુર દોરાન આપણને શું જોવાનું છે રાઈટ તો આપણે અગર જો તમે જુઓ કે હરેક ના બાજુમાં એક બોક્સ છે તો જેમ તમે એક એક વસ્તુ જોતા જાઓ તમે એને ચેક કરતા જાઓ અને પછી જે રાઈટ હેન્ડ સાઈડ ઉપર તમે જો સ્કોર છે

અંદર એન્ટ્રી થયા તો તમારી એન્ટ્રી કેવી રીતે થાય તમને કોઈ આમ જ અંદર આવ્યા દીધા કે તમને પછી બેલ બેલ મૂકવો પડ્યો અને પછી કોઈ તમને બહાર આવ્યું લેવા માટે તમને કંઈ સાઈન કરવું પડ્યું કંઈક કાંઈક શું પ્રોસેસ હતું કારણ કે આ જે છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે અગર જો એવું કોઈ પ્રોસેસ જગ્યાએ નથી તો કોઈ પણ સ્ટ્રેન્જર આવી શકે છે સ્કૂલના અંદર તો તમારી બાળકની સલામતીનું શું રાઈટ તો તમને ઈ જાણવું ઈ બહુ જરૂરી છે કે તમને એન્ટ્રી જે છે કેવી રીતે મળે છે અમુક સ્કૂલ ના અંદર કેમેરા હોય છે કે અંદરથી ઓફિસમાંથી લોકો જુએ છે કે બહાર કોણ ઊભો છે એ તમારી સાથે વાત કરશે ને પછી તમને અંદર દરવાજો ખોલશે ને કોઈ આવશે બોલાવવા માટે તો અલગ અલગ સ્કૂલના અલગ અલગ સિસ્ટમ્સ હોય છે તો ઈ જોવું જરૂરી છે કે સેફ છે કે નહીં ઈ ઇમ્પોર્ટન્ટ છે બીજું જે છે એમ્પલ સ્પેસ ફોર સ્ટુડન્ટ્સ ઇનસાઇડ કે આપ તમે ક્લાસના અંદર જાઓ તો બધા બચ્ચા એક સાથે ગર્દીમાં બેઠા છે ગચરમ કરીને બેઠા છે કે પછી એ લોકો પોતપોતા માટે ઇનફ જગ્યા છે બેસવા માટે તો એ જાણવું બહુ જરૂરી છે કારણ કે આપણું બાળક જે છે આપણને ખબર છે ઘરના અંદર બી કેવું ભાગભાગી કરતું હોય ને કેમ રમત રમતો હોય તો એ લોકોને કેટલી જગ્યા જોઈએ છે આપણને ખબર છે તો આપણે જોઈએ કે અગર ક્લાસના અંદર છ બાળકો છે તો છ એ બાળકો માટે ઇનફ જગ્યા છે કે નહીં તો ઈ જાણવું અને ફક્ત એ લોકો ખાલી રમતા નથી રાઈટ એ લોકો અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય એ લોકો રમત એક પ્રકારની હોય પછી બ્લોક્સ હોય એ લોકોનું લખણ હોય કલરિંગ હોય તો બધા બધું એવી બધી પ્રકારની એક્ટિવિટી કરવા માટે એના જગ્યા છે કે નહીં પછી ત્રીજું જે છે કે ઇઝ એવિડન્સ ઓફ લર્નિંગ કે તમને શું પ્રૂફ છે કે આ ક્લાસના અંદર બચ્ચાઓ શીખે બી છે કે ફક્ત ખાલી રમે છે કે રમત દ્વારા શીખે છે તો એ જોવા માટે તમને ક્લાસમાં જોવું પડશે કે દિવાલ ઉપર એ લોકો પિક્ચર્સ મૂક્યા છે કે નહીં બાળકનું જે એક્ટિવિટી કર્યા હોય અગર જે આર્ટ વર્ક કર્યું હોય તો ડિસ્પ્લે ઉપર છે કે નહીં કયા પ્રકારનું આર્ટ છે એની ઉંમરના પ્રમાણનું આર્ટ છે કે ફક્ત કાંઈ પણ એ એકનું એક આર્ટ છે ઘડી ઘડી કરાવતા રહે છે તો એ બધું તમે જોશો તો તમને અંદાજો આપશે કે આ ક્લાસના અંદર બાળક કઈક શીખી રહ્યો છે કે ફક્ત ટાઈમપાસ કરી રહ્યો છે તો એ જે આજુબાજુમાં તમે જે નિરીક્ષણ કરશો એના ઉપરથી તમને ખબર પડશે કે બાળકો જે ક્લાસના અંદર છે એ લોકો ખુશ દેખાય છે કે ખુશ નથી દેખાતા ટીચર જે છે એ ખુશ દેખાય છે કે એને એમ લાગે છે કે ભાઈ મારું આ ક્યારે દિવસ ખતમ થશે કરીને રાઈટ તો એવી રીતે એ બધી ચીજો આપણને જોવાની છે પછી આપણને ક્લાસ ક્લાસના અંદર એ પણ જોવાનું છે કે અલગ અલગ કોઈ પણ પ્રિસ્કૂલ હોય જે ક્વોલિટેટિવ હોય એ લોકોના સ્કૂલના અંદર ડિફરન્ટ સેન્ટર્સ હોય છે અને એ સેન્ટર્સ ફક્ત દેખાડવા માટે નથી હોતા પણ અલગ અલગ એક્ટિવિટી કરતા હોય છે પ્રવૃત્તિઓ કરતા હોય છે એ સેન્ટર્સના અંદર જેમ કે બ્લોકના સેન્ટર હોય ડ્રોમેટિક પ્લેના હોય ફ્રી એક્સપ્રેશન હોય પપેટ હોય રીડિંગ હોય એવા અલગ અલગ ટાઈપના સેન્ટર્સ હોય પછી સર્કલ ટાઈમ માટે અલગ જગ્યા હોય તો એ બધી ટાઈપની ફેસિલિટી છે કે નહીં એક કિચન હોય રાઈટ ડ્રેસઅપ હોય તો એવું બધું એક્ટિવિટી છે કે નહીં એ તમે જોશો તો તમને અંદાજો લાગશે કે આ ક્લાસના અંદર કેવા પ્રકારની એક્ટિવિટી થઈ રહી છે નેક્સ્ટ છે કે જે બાળકનું સ્કેડ્યુલ છે એ બરાબર એવી રીતે પોસ્ટ કરેલો છે કે તમે જોઈ શકો બાળક સમજી શકે એવી રીતે કરેલું છે તેનાથી તમને અંદાજો આવે કે એ લોકો બાળકનું પણ ધ્યાન રાખે છે અને પેરેન્ટનું પણ ધ્યાન રાખે છે સ્કૂલ યુઝિસમેન્ટ આપણે આજે પહેલા વાત કરી કે ક્વોલિટી સ્કૂલ આપણને કેમ ખબર પડે કે આ ક્વોલિટી સ્કૂલ છે કે જ્યારે બાળકનું અસેસમેન્ટ થતું હોય કે અગર એનું અસેસમેન્ટ થતું હોય એને પહેલાથી ખબર પડતી હોય કે આ બાળક આના અંદર એને વધારે જરૂરત છે આ આ ચીજના અંદર એને આપણને ટાઈમ આપવાનો છે તો એ કેવી રીતે એ લોકો ખબર કરે છે તો કેવી રીતે એ લોકો એનું મૂલ્યાંકન કરે છે તો એ અસેસમેન્ટ સ્ટ્રેટેજીસ જે છે એ લોકો જગ્યાએ છે કે નહીં એ લોકોની જેમ કે વધારે કરીને અમુક સ્કૂલો જે છે એએસક્યુ વાપરે છે આપણે જયારે આપણા ઇ સીધી પ્રોગ્રામ અંદર પણ આપણે એએસક્યુ વાપરે છે તો એ લોકો કેવા પ્રકારના અલગ અલગ ટૂલ્સ હોય છે તો એક સ્કૂલ એએસક્યુ વાપરતું હોય બીજું કઈ બીજું વાપરતું હોય પણ આપણે એનું તુલના કરી શકીએ કે આ જે સ્ક્રીનિંગ કરે છે ઈ સ્ક્રીનિંગના અંદરથી અથવા ઓબ્ઝર્વેશન જે કરે છે એના અંદરથી તમને તમારા બાળકના વિકાસના બારામાં તમને ઇન્ફોર્મેશન મળે છે કે નહીં અને અગર જો તમને ઇન્ફોર્મેશન મળે છે તો ઇન્ફોર્મેશન નું તમે શું કરો છો તો એ તમને જોવું છે કે ક્લાસના અંદર એનું કાંઈક પ્રૂફ છે કે નહીં કે તમને દેખાય છે કે એવું કઈક લોકો કરે છે અગર જો અહીંયા નથી દેખાતું તો તમે એ પછી લેટર ઓન જ્યારે તમે ક્વેશ્ચન્સ કરશો તમારી ડિરેક્ટર સાથે ત્યારે પૂછી શકો છો બીજું ક્લાસના અંદર કોઈ અવેલેબલ કોઈ વિઝિબલ હેઝર્ટ છે કે નહીં ક્યારેક એનો કાંઈ વાયર અહીંયા લટકતું હોય અથવા તો કંઈક રસ્તામાં વચ્ચે પડ્યું હોય કે એવું કઈક તો છે કે કે રમકડા બારી ખુલ્લી છે કે બંધ છે બારીના અંદર લેચ છે કે નથી છે બાળક હાથ મૂકે તો હાથમાં વાગે કે ના વાગે દરવાજામાં સ્ટોપર છે કે નહીં નાની નાની ચીજો જે હોય એ બધી આપણને જોવાની જરૂરત છે પછી બાથરૂમ નું આપણને ચેક કરવાનું છે કે અગર જો બાથરૂમ છે તો ક્યાં છે બાથરૂમ બાળકને એના બાથરૂમમાં જવા માટે એની શું એનું શું શું કે નજીક છે દૂર છે એનું ટાઈમિંગ શું છે જે બચ્ચા પોટી ટ્રેન છે એ લોકો માટે શું પ્રોસિજર છે જે બાળકો પોટી ટ્રેન નથી એ લોકો કેવી રીતે પોટી ટ્રેન કરે છે તો એ બધી જે વસ્તુઓ જે છે એ બધું જોવાનું છે પછી તમે બાથરૂમ નો એક ચક્કર મારો અને જુઓ કે ત્યાં બરાબરથી થી કેવી સુવિધાઓ છે સફાઈ કેવી છે એ લોકો કેવી રીતે ચીજો મૂક્યું છે ત્યાં કઈક બાળકને કઈ હેઝર જેવું તો નથી કઈ લાગી જાય એવું તો નથી અગર જો એ લોકો એને પોટી ટ્રેન કરે છે તો એ લોકો કેવી રીતે એનું શું શું મેથડ ફોલો કરે છે કેવી રીતે કરે છે તમને તમારા સાથે મળીને કરશે કે એ લોકો ખાલી સ્કૂલમાં કરાવશે કેવી રીતે તમારા સાથે એનું કમ્યુનિકેશન થશે કારણ કે પોટી ટ્રેનિંગમાં ઇમ્પોર્ટન્ટ હોય છે કે તમે અને પેરેન્ટ સ્કૂલ જે છે મળીને કામ કરો તો બાળકને જલ્દીથી પોટી ટ્રેન થઈ શકે તો એ કેવી રીતે નું કમ્યુનિકેશન છે પછી ક્લાસરૂમના અંદર જ્યારે તમે ટૂર કરતા હોય તો જુઓ કે સ્ટાફ જે છે ટીચર્સ જે છે એ લોકો કેવી રીતે બાળક સાથે ઇન્ટરેક્ટ કરે છે કેવી રીતે લોકો સાથે હળે મળે છે કેવી રીતે વાત કરે છે એ લોકો ને બાળક નું એનું રિએક્શન કેવું હોય છે ટીચર સાથે એને મજા આવે છે કે નથી મજા આવે એ બરાબર થી વાત કરે છે કે નથી કરતો કે રિસાઈ જાય છે કે શું થાય છે પછી નેક્સ્ટ છે કે તમે પ્લેગ્રાઉન્ડ ઉપર જાઓ અને જુઓ કે પ્લેગ્રાઉન્ડ ઉપર કેવા પ્રકારના લિસરી છે ઝુલા છે જે બી છે ફ્લોર કેવો છે ઘાસ છે કે પથરા છે કે કોન્ક્રીટ છે શું છે કે તમને એમ ડર લાગે છે કે મારું બચ્ચો કે તમને એમ લાગે છે કે નહીં મારું બાળક અહીંયા સેફ છે ફેન્સ છે કે નથી કેવી ટાઈપની ફેન્સ છે તમને બાળકની અ માટે અહીંયા શું સુવિધાઓ છે રાઈટ પછી નેક્સ્ટ જે છે તમને જોવાનું છે કે ઓફ સ્ટુડન્ટ ક્લિયરલી પોસ્ટેડ ઘણી સ્કૂલમાં તમે અગર જશો તો તમે જોશો કે બાળકનું જે પિક્ચર હોય અને એના નીચે એના ઇન્ફોર્મેશન હોય અને સાથે સાથે એના બારામાં અગર કોઈ એલર્જી હોય તો એ પણ ફોટો નાખતા હોય અથવા તો લખતા હોય કે અગર પીનટ એલર્જી હોય તો પીનટ નું પિક્ચર એને એક્સ હોય અથવા એવું કંઈક સાઇન હોય એના ઉપર કે આ બાળકને આ એલર્જી છે તો ક્યારેક આપણે શું કરીએ કે ક્યારેક આપણે સ્નેક મોકલતા હોય સ્કૂલમાં અમુક અમુક સ્કૂલમાં અમુક દિવસે અલાઉડ હોય અથવા તો જનરલી અલાઉડ હોય કઈ પણ હોય અથવા બધે હોય અને તમે ઘરેથી કઈ કઈ મોકલ્યું હોય તો તમને જાણ કરવી જરૂરી છે કે ક્લાસના અંદર કોઈ બાળકને કંઈ એલર્જી તો નથી અને એ ધ્યાનમાં મૂકીને તમે રખી શકો ક્યારેક તમને તો સોરી તો એ તમે તમને જોવાનું છે કે એ બરાબર ક્લિયરલી લખેલું છે કે નથી ડાયપર ચેન્જિંગના આપણું જોયું ઓલરેડી સેનેટરી અને ધેર ઇઝ અ સ્પેસ એન્ડ ઇક્વિપમેન્ટ ઓકે આપણું જે ઇન્ફન્ટ બાળક હોય આપણે નવ ઓકે ઇટ એટ ઇન્ફન્ટ એટલે બે મહિનાનું ત્રણ મહિનાનું બાળક હોય અને તમે બાળકને તમારું સ્તનનું દૂધ મોકલતા હોય તો બ્રેસ્ટ ફીડિંગ તો ના એટલે તમે બ્રેસ્ટ મિલ્ક જે છે તમે સ્કૂલમાં મોકલતા હોય તો એનું જે એ લોકોનું સ્ટોરેજનું સિસ્ટમ શું છે એને ગરમ કરવાનું સિસ્ટમ શું છે એ લોકો પાસે વોર્મર્સ છે કે નહીં કોણ પીવડાવશે કે એવી રીતે પીવડાવશે કેવી ટાઈપની ટ્રેનિંગ મળી છે એ બધું તમે જે છે અગર જો એ ટાઈમ પર તમે જોઈ શકતા હો કોઈ હોય કરતું હોય તો એ જોઈ શકો અથવા તમે એ સવાલો પૂછી શકો છો અને લાસ્ટ બટ નોટ લિસ્ટ કે તમે જ્યારે અંદર જાઓ તો તમારી ફિલિંગ કેવી આવે છે સ્કૂલના અંદર તમે ગયા તો તમને ક્યારેક વાસ અલગ અલગ ટાઈપની વાસ સુગંધ આવે છે કે બદબુ આવે છે કે તમને સારી પ્રકારની વાસ આવે છે કે તમને એમ લાગે છે કે અહીંયા કંઈક ગડબડ છે તો ઈ બહુ જરૂરી છે કે તમે તમને અંદર જતા તમને કેવી ફિલિંગ આવે છે અને તમને કેવું એન્વાયરમેન્ટ કેવું લાગે છે તમને તો અને આ જે તમે સ્કોર લ્યો પછી આ સ્કોર તમે ત્રણેય સ્કૂલમાં અગર ત્રણ સ્કૂલ શોર્ટ લિસ્ટ કરી હોય ત્રણ અથવા પાંચ કે જેટલી તમને શોર્ટલિસ્ટ કરી હોય તો પછી તમે ઈ સ્કૂલ્સને કમ્પેર કરી શકો એની ક્વોલિટી સાથે અને અ બીજી સ્કૂલ સાથે રાઈટ તો તમને તમે ક્લિયરલી તમે પછી એમ ના વિચારો અરે અહીંયા તો આમ હતું અરે અહીંયા તો તેમ હતું એમ નહીં તમારા સામે સામે હોય તો તમે ચેક કરી શકો કે આ સ્કૂલમાં આ છે ને આ સ્કૂલમાં આ છે તમે શોપિંગ કરો એટલે જાઓ ને તમે વેબસાઈટ ઉપર કે આ લેવું કે આ લેવું પછી બંનેને કમ્પેર કરો અને જોવો કે આમાં ફીચર્સ કયા છે ને આમાં ફીચર્સ કયા છે ને પછી તમે જોવો ને એવી રીતે સ્કૂલનું બી કરવાનું ફક્ત શોપિંગ તો આ સ્કૂલની શોપિંગ નથી આ સ્કૂલની શોપિંગ છે રાઈટ ઓકે પછી આ છેલ્લો ક્વેશ્ચિને કે તમે tour થઈ ગયું એના પછી તમે ડિરેક્ટર સાથે બેસો અને એના સાથે આ બધી ચર્ચા કરો તો એના અંદર સૌથી પહેલા તમે એમ પૂછી શકો કે તમે હોઈ શકે કે એ લોકોએ આ બધું tour દેતા ટાણે બી તમને કીધું હોય તો અગર કોઈ સવાલ હોય તો તમે પછીથી પૂછી શકો છો અગર જો આ પેલા tour ના દરમિયાન ન નીકળ્યું હોય આ સવાલ ન આવ્યો હોય તો તમે અહિયાં પૂછી શકો છો ઓકે ક્લેરિફાઈ બી કરી શકો છો કે ફર્સ્ટ કે તમને હેલ્થ અને સેફટીના પ્રોસિજર શું છે તમારી સેન્ટરના અંદર તમે કદાચ જોયા બી હોય પણ તમે એના મોઢે સાંભળવું છે કે એ તમને હોઈ શકે કે કોઈ પોઈન્ટ તમે મિસ કરી ગયા હોય તો એ તમને જયારે કે તો તમને ખબર પડે કે ઓકે આમ છે ને આમ નથી અથવા હોઈ શકે કે તમે જયારે જોતા હોય તો તમે ખાલી મનમાં વિચારી લીધું કે અચ્છા આમ છે પણ હોય કે એવું નથી મિસ્ટેકથી એવું થઈ ગયું હોય અથવા તો આ એક્ચ્યુઅલ પ્રોટોકોલ નથી પણ આ વખતે એ લોકોએ એક્સેપ્શન કર્યું હોય તો એટલા માટે તમે જરૂરી છે કે તમે પૂછીને એને સમજી લો બીજું છે હાઉ ઓફ્ટન આ પેરેન્ટ્સ પેરેન્ટ ઇવેન્ટ્સ હેલ્થ એન્ડ વોટ આર ધ લાર્જેસ્ટ ઇવેન્ટ્સ ઓફ ધ યર અમુક સ્કૂલના અંદર બહુ જરૂરી છે કે પેરેન્ટના અને ચાઇલ્ડના ઇવેન્ટ્સ હોય અમુક સ્કૂલ મંથલી બેસીસ પર કરતા હોય ક્વોર્ટરલી કરતા હોય યરલી કરતા હોય તો જરૂરી છે કે તમે પૂછી લો કે તમારું ઇનપુટ કેટલું હશે અને તમને કેટલી વખત તમને સ્કૂલમાં આવવું હોય કયા ઇવેન્ટ માટે આવવું હોય કારણ કે એ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે સ્પેશિયલી તમે અગર તમારું કામનું સ્કેજ્યુઅલ શું છે તમારી ફેમિલીમાંથી કોણ આવી શકે કોણ ના આવી શકે કેવી રીતે તો કારણ કે અગર જો એ ઇવેન્ટ હોય અને તમે ના પૂગી શકો તો એ બાળકને કેવું લાગે કે મારા ઘરેથી કોઈ ના રાખવાનું છે અને એનાથી એ પણ ખબર પડે કે પેરેન્ટનું સ્કૂલ ના અંદર કેટલું ઇન્વોલ્વમેન્ટ છે અ ક્યારેક એમ પણ જોવામાં આવે છે કે એ સારી સારી પોઈન્ટમાં ગણાય છે કે અગર પેરેન્ટ ઇન્વોલ્વ હોય તો પેરેન્ટ એ બધી જે વસ્તુઓ બાળક સ્કૂલ ના અંદર ભણે છે તો એ ઘરે બી સેમ થિંગ એને ભણાવી શકે છે કરીને તો એ આપણને બધું કમ્પેર કરવાનું છે પછી સ્કૂલ જે છે એક પ્યાર ભરવું વાતાવરણ કેવી રીતે આપે છે કેવી રીતે બાળકને એમ લાગે કે હું મને અહીંયા પ્યાર મળી રહ્યું છે તો તમે એના માટે શું કરો છો તો એવા પ્રકારના સવાલો પૂછી શકો તમારી સિક અને ઇન્જુરી પોલિસી શું છે કે બાળકને અગર સમજો જુલ્લા પરથી પડી ગયો તો તમારું પોલિસી શું છે કે તમે કેવી રીતે એને હેન્ડલ કરશો તમે ઈ વખતે શું કરશો તમે પેરેન્ટને કેમ ઇન્ફોર્મ કરશો તમે તમે બીજી ક્લાસના અંદર શું ઇમ્પેક્ટ થશે તો એ બધા બધું પૂછવાનું જરૂરી છે તમે ફિલ્ડ ટ્રીપ કરો છો કે નથી કરતા કરો છો તો ક્યાં કરો છો કેવી પ્રકારની જગ્યા પિક કરો છો તમે અભ્યાસક્રમના પ્રમાણે પિક કરો છો કે પછી કાંઈ પણ પિક કરો છો તો એ બધું અ જાણવું જરૂરી છે તમે તમારું જે કરિક્યુમ છે ફોર એક્ઝામ્પલ આપણે મોન્ટેસરી નું લીધું તો કે આ તમારું મોન્ટેસરી અગર તમે કરાવો છો તો તમે મને એક્સપ્લેન કરો કે તમે મોન્ટેસરી કેવી રીતે કરાવો છો આનાથી મારા બાળકનો શું ફાયદો થશે મારું બાળક કેટલું શીખશે અ આ ક્લાસના અને એના પછીનો જે સવાલ છે કે એટ ધ એન્ડ ઓફ ને એકેડેમિક યર કે એક વર્ષ સુધી અથવા આટલા મહિના સુધી અગર મારું બાળક આ સ્કૂલ માં આવશે તો એનું આટલા મહિના પછી હું શું અપેક્ષા કરી શકું કે મારા બાળકના અંદર કેટલો સુધારો વધારો શું આવ્યું છે શું શીખ્યું છે એવી રીતે પછી લાસ્ટ સેકન્ડ લાસ્ટ ક્વેશ્ચન છે કે વોટ વિલ ધ મેક્સ ટીચર સ્ટુડન્ટ રેશન તો આપણે સ્ટુડન્ટ ટીચર નો જોઈએ કે એક ક્લાસના અંદર કેટલા બાળકો અને કેટલા ટીચર હોય તો આપણે જોવા જોઈએ તો જે મોટી ક્લાસ હોય છે એટલે મોટા બાળકોની ક્લાસ હોય છે તો એના અંદર બાર બાળક બાળકની વચ્ચે એક ટીચર હોય છે પણ જે એકદમ નાનું બાળક હોય છે જે ન્યુ બોર્ન ઇન્ફન્ટ ગ્રુપ હોય છે આપણે શિશુ રાઈટ શિશુ ઇઝ ધ વર્ડ કે લોકોના ક્લાસના અંદર ત્રણ બાળક વચ્ચે એક એડલ્ટ હોય છે તો ડિપેન્ડ કરે છે તો તમે અલગ અલગ સ્ટેટનું અલગ અલગ શું કે જરૂરિયાતો હોય છે સર્ટિફિકેશનના ટાઈમ ઉપર તો જયારે આપણે જોયું હતું ચેકલિસ્ટના અંદર કે સર્ટિફિકેશનના અંદર સર્ટિફિકેશન સર્ટિફિકેશનના વેબસાઇટના અંદર જે એ લોકોએ મૂક્યું હતું કે આટલું રેશિયો હોવું જોઈએ તો શું એ એટલો રેશિયો છે કે નહીં રાઈટ અગર ઓછા બાળકો હોય તો વાંધો નહીં પણ વધારે ના હોવા જોઈએ કે ટીચર એ લોકોને મેનેજ કરી શકે એટલું નંબર હોય રાઈટ એ લોકોના curriculum ના હિસાબે તો એ ડબલ ચેક આપણો અહીંયા ડબલ ચેક થઈ જાય છે કે જે વેબસાઇટ ઉપર છે જે લાયસન્સમાં છે અને હવે આના મોઢે જે આપણે સાંભળ્યું એ તો એવી રીતે આપણે એ કન્ફર્મ કરી શકીએ છીએ ઇન્ફોર્મેશન પછી અગર આપણને એ બી પૂછવું હોય કે ક્યારેક ક્લાસના અંદર બિહેવિયર ઇસ્યુ હોય તો તમે કેમ હેન્ડલ કરો એટલે પ્લેગ્રાઉન્ડ ઉપર કોઈ બાળકે મારી કરી અથવા એક બચ્ચાએ બીજા બચ્ચાને બટકું ભરી લીધું તો તમે એને કેવી રીતે હેન્ડલ કરશો રાઈટ તો એ લોકોની શું પોલિસી છે કેવી રીતે લોકો એને સમજાવે છે બાળકનું કેવી રીતે એ લોકો ધ્યાન રાખે છે એનું આગળ જઈને પેરેન્ટને કેમ તમે ઇન્ફોર્મ કરશો અથવા તમે એ સિચ્યુએશનને બાળકને ધ્યાનમાં રાખીને એને કેવી રીતે ઉકેલશો અને આ ફોર્થ અને લાસ્ટ જે છે આ કોવિડના ક્વેશ્ચન્સ છે આ તો આપણે ઓલરેડી પહેલા જોઈ લીધું ચેકલિસ્ટના અંદર એ સેમ છે આ સેમ જે સ્લાઇડ હતી એને આપણે ચેકલિસ્ટમાં કન્વર્ટ કરેલું છે ફક્ત બીજું છે સ્ટાર્ટિંગના અંદર જે છે એ એ છે કે ટીચર્સ સોરી એ પણ ઇન્ક્લુડેડ છે કે ટીચર્સ અને માસ્ક પહેરે છે કે નથી પહેરતા અને બીજું સુ પીપી યુઝ કરે છે કરીને ઓકે તો આઈ થિંક આ આપણે ચેકલિસ્ટ કવર કર્યું હવે આપણે સવાલો લઈ શકીએ